ઘણા માણસો એવા હોય કે વરસાદ બંધ થઈ જાય ને ત્યારબાદ છત્રી ખોલે. પહેલા ઊભું થવું જોઈએ ને, હવે રાસ પૂરો થવાની તૈયારી ત્યારે ઊભા થાય. બોલી સોમનાથ મહાદેવ. તો ભગવાન વ્યાસજી શિવ મહાપુર અંતર્ગત ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર, શિવ મહાપુરની અંદર બહુ જ બધા ચરિત્રો છે. ભગવાન મહાદેવજી શ્રીકર નામના ગોવાળને વરદાન આપે છે, શ્રીકર તારી આઠમી પેઢીએ નંદ થશે અને નંદના આંગણે સાક્ષાત નારાયણ પ્રગટ થશે. અને આજે જન્માષ્ટમી પણ છે એટલે થોડું ભગવાન કૃષ્ણની પણ યાદ, એમના રાસની પણ યાદ રહે. પૂરા નગરમાં વાત ફેલાણી કે આપણા નગરના શ્રીકર નામના ગોવાળને મહાદેવજીએ દર્શન આપ્યા. ઘર ઘરમાં વાતો થવા લાગી, અરે ગાયો ચરાવતો ગોવાળ, એમને મહાદેવનું દર્શન થયું. વાત થતી થતી રાજા ચંદ્રસેનના ત્યાં ગઈ છે. પ્રધાનોએ કહ્યું કે રાજા ચંદ્રસેન, અમને એવું સાંભળવા મળ્યું છે કે આપણા નગરનો એ ગાયો છરાવતો ગોવાળ શ્રીકર, એમને મહાદેવનું દર્શન થયું છે. પૂરા રાત દરબારમાં વાત થવા લાગી છે. રાજા ચંદ્રસેનને થયું કે અરે જીવન આખું વિતાવી દીધું શિવાલયની અંદર ભગવાન મહાકાલેશ્વરની પૂજામાં, મને મહાદેવનું દર્શન તો ન થયું, મને શંકર ભગવાનની ઝાંખી પણ ન થઈ. અરે મારા નગરનો ગાયો છરાવતો ગોવાળ, એમને મહાદેવનું દર્શન થયું. રાજા ચંદ્રસેન કહે છે, પ્રધાનો જાઓ, શ્રીકર નામના ગોવાળને રાજ દરબારમાં બોલાવો. મને તો મહાદેવનું દર્શન ન થયું, પરંતુ મારા નગરના ગાયો છરાવતા ગોવાળને મહાદેવનું દર્શન થયું છે, તો એમનું હું દર્શન કરી લઉં ને તો પણ મારું જીવન ધન્ય બની જશે. શ્રીકર નામના ગોવાળને બોલાવો. રાજા ચંદ્રસેનને ભાવ પ્રગટ થયો છે. અને રાજા ચંદ્રસેનના રાજ દરબારની અંદર શ્રીકર નામના ગોવાળને ઊભો રાખવામાં આવે છે. પૂરો રાજ દરબાર ભરેલો છે અને ગાયો છરાવતો ગોવાળી રાજ દરબારમાં ઊભો છે. ઊંચા આસન પર રાજા ચંદ્રસેન બિરાજમાન છે. હવે મોટા મોટા મુકુટો પહેરેલા, કિંમતી વસ્ત્રો, સોના ચાંદીના આભૂષણો પહેરેલા બધા રાજ દરબારની અંદર બેઠેલા અને ઊંચા આસન પર બેઠેલા રાજા ચંદ્રસેન, હવે રાજ દરબારમાં ગાયો છરાવતો ગોવાળ કેવો લાગતો હશે? અને જે ગાયો છરાવતો ગોવાળ હોય એમના કપડાં કેવા હોય છે? મેલા ઘેલા કપડાં હોય, તૂટેલા કપડાં હોય, વિખરાયેલા વાલ હોય. શ્રીકર નામનો ગોવાળ માં મેલું ઘેલું શરીર, મેલા કપડાં, વિખરાયેલા વાળ, ગાયો છરાવતો ગોવાળ રાજ દરબારમાં ઊભો છે. રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર, મેં સાંભળ્યું છે કે તમને મહાદેવના દર્શન થયા છે. એટલું યાદ રાખજો, મોટા માણસ હોય ને તેની ભાષામાં વિવેક બહુ હોય છે. મેં સાંભળ્યું છે કે તને મહાદેવનું દર્શન થયું, એમ નહીં, મેં સાંભળ્યું છે કે તમને મહાદેવનું દર્શન થયું છે. કોઈ પણ માણસની ઓળખાણ તેની વાણીથી થાય છે. મેં સાંભળ્યું છે શ્રીકર, આપને ભગવાન મહાદેવનું દર્શન થયું છે. શ્રીકર નામનો ગોવાળ રડી પડે છે અને કહે છે, આ રાજા ચંદ્રસેન, મને સાક્ષાત મહાદેવનું દર્શન થયું છે. પૂરી કથા સંભળાવી છે. નાનો હતો અને મારી માની સાથે હું દર્શન કરવા માટે આવતો અને મારી માતાએ મને કહેલું કે મહાદેવની ભક્તિ કરી તો મહાદેવનું દર્શન થાય. અને રાજા ચંદ્રસેન, મારી માતાના કહેવાથી તમારી ભક્તિની પ્રેરણા લઈ અને મેં મહાદેવની ભક્તિ કરી, શંકર ભગવાનનું મને દર્શન થયું છે. આમ જ શ્રીકરની વાત સાંભળી રાજા ચંદ્રસેનનો ભાવ પ્રગટ થયો છે. પોતાના માણસોને કહે, સોના મોહરો લાવો, સોના મોહરો લાવો. અરા
શ્રીકર નામના ગોવાળને મારે સોના મહોરોથી વધાવો છે, એમને મહાદેવનું દર્શન થયું છે. રાજાના માણસો સોના મહોરો લેવા માટે જાય છે, એમાં રાજ દરબારમાં બેઠેલા બે માણસો વિરોધ કરે છે. રાજા ચંદ્રસેન, એમ તમે સોના મહોર ના આપી શકો. કેમ? રાજા ચંદ્રસેન, આજે શ્રીકૃષ્ણ નામનો ગોવાળ એમ કહે છે કે મને મહાદેવનું દર્શન થયું, તમે એમને સોના મહોરો આપો છો, કાલ સવારે બીજા કોઈ બે માણસો આવીને કહે છે કે અમને પણ ભગવાનનું દર્શન થયું, તો તમે પણ એમને સોના મહોરો આપો? રાજા ચંદ્રસેન, એમ સોના મહોરો ન અપાય. તમે રાજા ભલાન ભોળા માણસ છો, તમે આ વાતને માનવા માટે તૈયાર છો, પરંતુ અમે આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી. આવી રીતે કઈ ભગવાનનું દર્શન ન થાય. રાજ દરબારમાં રહેલા માણસો વિરોધ કરવા લાગે છે, ત્યારે રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર સાંભળ, તારી વાતને માનવા માટે હું તૈયાર છું, પણ આ દુનિયાના માણસો તારી વાતને સ્વીકારવા માટે તૈયાર નથી. બેટા શ્રીકર, હું તો સ્વીકારું છું, પણ રાજ દરબારના માણસો એમ કહે છે કે અમે માનવા માટે તૈયાર નથી. ત્યારે રાજા ચંદ્રસેન પહેલા વિરોધ કરનારા માણસોને એમ કહે છે કે તમે કેવી રીતે માનો કે શ્રીકર નામના ગોવાળને શંકર ભગવાનનું દર્શન થયું છે? વિરોધી માણસે એમ કહ્યું કે અમે માનીએ, કોઈ પ્રમાણ દેખાડે. રાજા ચંદ્રસેન કહે, બેટા શ્રીકર, તમને મહાદેવનું દર્શન થયું તેનું કોઈ પ્રમાણ ખરું? ત્યારે શ્રીકર નામનો ગોવાળ કહે, રાજા ચંદ્રસેન, ભગવાનના દર્શનનું કોઈ પ્રમાણ નથી હોતું. મારી આંખના આંસું, મારો પુલકિત ચહેરો, બસ મારો ભાવ, એ જ ભગવાનના દર્શનનું પ્રમાણ છે. બીજું તો કયું પ્રમાણ હોઈ શકે છે? ત્યારે રાજા ચંદ્રસેન કહે છે કે બેટા શ્રીકર, તારા ભાવને હું સમજી શકું છું, પણ દુનિયાના માણસો આ ભાવને સ્વીકારવા માટે તૈયાર નથી. ત્યારે રાજા ચંદ્રસેન પહેલા વિરોધ કરનારા માણસોને એમ કહે છે કે શ્રીકૃષ્ણને મહાદેવનું દર્શન થયું એ તમે કેવી રીતે માની શકો? તમારે કેવું પ્રમાણ જોઈએ છે? રાજા ચંદ્રસેન કહે છે કે શ્રીકૃષ્ણના ભાવને હું ઓળખી ગયો છું, મને ભરોસો છે કે જે તમે પ્રમાણ માગશો ને એ શ્રીકૃષ્ણ આપવા માટે તૈયાર છે. કહો, તમારે કેવું પ્રમાણ જોઈએ છે? વિરોધ કરનારા માણસોએ એમ કહ્યું છે કે અમે માનીએ રાજા ચંદ્રસેન, એમને મહાદેવનું દર્શન થયું છે, જરૂર અમે માનીએ, પણ અમે કહીએ તો પ્રમાણ અમારે જોઈએ. કહો, તમારે કયું પ્રમાણ જોઈએ છે? ત્યારે કહેવામાં આવ્યું કે રાજા ચંદ્રસેન, શ્રીકૃષ્ણ નામના ગોવાળને જો મહાદેવનું દર્શન થયું હોય તો શ્રીકૃષ્ણને કહો, સાક્ષાત શંકર ભગવાનનો અવતાર, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એવા હનુમાનજી મહારાજ, જો શ્રીકૃષ્ણને મહાદેવનું દર્શન થયું હોય તો આ રાજ દરબારમાં હનુમાનજીની ઝાંખી થાય. અમને સૌને જો હનુમાનજીની ઝાંખી થાય તો માનીએ અમે કે એમને મહાદેવનું દર્શન થયું. રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર ગોવાળ, આજે તારી ભક્તિની કસોટી થાય છે. આ ધરતી પર જેટલા ભક્તો આવ્યા ને તેની કોઈને કોઈ કસોટી થાય છે. હે બેટા, ભક્ત હોય ને તેની પરીક્ષાઓ થાય છે, તારી આજ કસોટી છે. સાંભળ શ્રીકર, ભગવાનને પ્રાર્થના કરજે, આજે જો લાજ જશે ને તો તારી નહીં જાય, ભગવાનની જશે. અને જેટલા ભક્તોએ અરજ કરી છે એમની લાજ ભગવાને રાખી છે, એમની અરજ સાંભળી છે. અને કોઈ પણ આ ધરતીનો ભક્ત ભગવાનને હૃદયથી જ્યારે પોકાર કરે ને ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપ લઈ, નરસિંહને વારે આવ્યો, મીરાની હારે આવ્યો, તુકારામની વારે, અરે જલારામની પાસે આવ્યો છે. હે હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા જાણી રે, હરિને
समझता अजूरे कोई नी लाज जता जानी जे नी सुर का अजूरे कोई नी लाज जता ना जानी रे जता ना आज राजा चंद्रसेन कहे श्रीकार हृदय थी प्रार्थना कर जरूर भगवान महादेव जी तारी वारे आवशे। रात दरबार में बैठेला मणसो आँखों फाड़ी फाड़ी जुए छे के आ शू थशे। राजा चंद्रसेन श्रीकर ने कहे छे बेटा गोवाल भगवान ने याद कर मन भरोसो छे जरूर रात दरबार में हनुमान जी ने झांकी थशे। आज राजा चंद्रसेन આંખ બંધ કરીને મહાકાલેશ્વરને યાદ કરવા લાગે છે એ મહાકાલેશ્વર તારી રોજ પૂજા કરી છે હે મહાદેવ જે તમારું અર્ચન કર્યું છે હે મહાકાલ મેં તમારી પાસે કાંઈ માગ્યું નથી પણ આજે હે મહાકાલેશ્વર હું તમારી પાસે માગું છું કે મારી ભક્તિનો તમે સ્વીકાર કર્યો હોય ને તો રાત દરબારની અંદર એક તમારો ભક્ત છે ભલો પણ છે ને ભોળો પણ છે ને ગાયો ચરાવતો શ્રીકર નામનો ગોવાળ છે એ મહાકાલેશ્વર તે જો આ રાજા ચંદ્રસેનની ભક્તિનો સ્વીકાર કર્યો હોય તો હે મહાકાલેશ્વર રાત દરબારમાં હનુમાનજી તરીકે તું પ્રગટ થશે મારી ભક્તિનો જો તે સ્વીકાર કર્યો હોય મારા માટે મેં પ્રાર્થના નથી કરી હે મહાકાલ આજે શ્રીકર નામના ગોવાળ માટે હું પ્રાર્થના કરું છું આજે ની વારે આવજે રાજા ચંદ્રસેન આંખ બંધ કરીને મહાકાલેશ્વરને પ્રાર્થના કરે છે શ્રીધર નામનો ગોવાળ આજ મહાદેવજીને કહે છે મહાદેવ ન જાનું આરતી વંદન ન જાનું પૂજા કી રીત સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ ન જાનામ યુગમ જપમ નૈવ પૂજા હે મહાદેવ હું કાંઈ પૂજા વિધિ મંત્ર જાણતો નથી પણ હે મહાદેવ તમે જો મને દર્શન આપ્યા હોય તો એવું મેં સાંભળ્યું આ રાત દરબારમાં કે હે મહાદેવ તું ખુદ હનુમાન છે તો આ રાત દરબારમાં હે મહાદેવ હનુમાનજી તરીકે તું પ્રગટ થા હનુમાનના રૂપમાં તું ઝાંખી દે હનુમાનના રૂપમાં તું પ્રગટ થા મહાકાલેશ્વરને પ્રાર્થના કરે ચંદ્રસેન અને આજે શ્રીકર નામનો ગોવાળ મહાદેવને પ્રાર્થના કરે છે રાત દરબારમાં સૌ સુમસામ આંખો ફાડી પડીને જોઈ રહ્યા છે શ્રીકર નામના ગોવાળની પ્રાર્થના છે રાજા ચંદ્રસેનની પ્રાર્થનાથી આસમાનમાંથી વીજળી જેમ ધરતી પર પડે તેમ રાત દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ બોલીએ હનુમાનજી મહારાજ સૌની આંખો બંધ થઈ જેમ આસમાનમાંથી ધરતી પર વીજળી પડે હનુમાનની ઝાંખી થઈ હનુમાન ગયા છે રાત દરબારમાં સૌ ઉભા થઈ ગયા છે રાજા ચંદ્રસેન ઊંચા આસન ઉપરથી નીચે આવી જાય છે શ્રીકર નામના ગોવાળને બથ ભરી જાય છે શ્રીકર આજે રાત દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ છે બેટા શ્રીકર તારી ભક્તિનું ફળ છે મેં તો જીવન આખું મહાકાલની સાધના કરી મને ઝાંખી ન થઈ પણ બેટા તારી ભલી ને ભોળી ભક્તિને કારણે આજે રાત દરબારમાં હનુમાનજી પ્રગટ થયા છે પૂરો રાત દરબાર હનુમાનજીનો જય જયકાર કરવા લાગે છે મહાકાલેશ્વર મહાદેવનો જય જયકાર કરવા અને કોઈ કોઈ રાજા ચંદ્રસેનનો જય જયકાર કરવા લાગે અને કોઈ કોઈ માણસો શ્રીકર નામના ગોવાળનો જય જયકાર કરવા લાગે છે શ્રીકર ગોવાળ આ તમારી ભક્તિને કારણે અમને હનુમાનજીની ઝાંખી થાય છે
પૂરા રાત દરબારમાં ભક્તિનો માહોલ ફેલાડો, અને પેલા જે વિરોધ કરનારા માણસો હતા ને તેની મૂંડી નીચી થઈ ગઈ છે. રાજા ચંદ્રસેન ને શ્રીકર ભાવથી હૃદય ભરપૂર રાત દરબારમાં આજે હનુમાનજીને મહાદેવનો જય જયકાર થવા લાગ્યો છે. સૌને હનુમાનજીને ઝાંખી થાય છે. આવો તો આજે ભગવાન કૃષ્ણની પણ થોડીક ઝાંખી કરી, અને આજે શનિવાર છે તો હનુમાનજીને પણ થોડા યાદ કરીએ આપણે. શંકર સુવન કેસરી નંદન. હું આશા રાખું છું કે આપ સૌને હનુમાન ચાલીસા કંઠસ્થ હોય, અને સોમનાથ મહાદેવનું સાનિધ્ય, પવિત્ર શ્રાવણ માસ, શનિવાર શિવ મહા પણ ભગવાનની ઉપસ્થિતિ, અને હનુમાનજીને યાદ કરીએ આદરથી હૃદયથી. આપણે જો મુખપાઠ હોય તો સાથે બોલજો, અને ન આવડતો હોય તો ઓઠ ફફડાવજો, કારણ કે ઘણા ભાગશાળી માણસો એને હજી પણ હનુમાન ચાલીસા નથી આવડતા. એટલું તો કંઠસ્થ કરો ભલામણ, કઠિન કઠિન શ્લોક તો કંઠસ્થ ન થાય, પણ કમસે કમ હનુમાન ચાલીસા તો આપણે મુખપાઠ હોવા જોઈએ કે નહીં. આશા રાખું છું તમને સૌને મુખપાઠ હોય. બોલી હનુમાનજી મહારાજ. થોડી પદ્ધતિ જુદી છે, થોડી નવી રીતથી ગાવાની એક પ્રયાસ કર્યો છે. આયે ભાવશે. અંજની ના જાયા હનુમાન કે સમરુ બજરંગી તમે. અંજની ના જાયા હનુમાન કે સમરુ બજરંગી. મારુતિ નંદન કેસરી નંદન, મારુતિ નંદન કેસરી નંદન. અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, વરનઉ રઘુવર વિમલ યસ જોતાયક ફલ ચાર. તનુ જાનકે સુમિરઉ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર. અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન કર્ણ વિરાજ સુવેશા, કાનન કુંડળ કુંચિત ગયેશા. અંજની ના જાયા હનુમાન હે સમરુ અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. આપ વ્રજ ધ્વજા વિરાજે, કાંધે મોજ જનેયું સાજ. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યામાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી દેખો આતુર. પ્રભુ ચરિત સુનિ દેખો રસિયા, રામ લગન સીતા મન બસિયા. અંજની ના જાયા હનુમાન હે સમરુ રામચંદ્ર કે કાજ સવાર, સજીવન લખન જિયાયો. શ્રી રઘુવીર હર સિંહ નાયો, રઘુપતિ કિન્હિ બહુત પડાયો. ભરત સંગ ભાયો, અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી. અંજની ના જાયા હનુમાન હે સમરુ બજરંગી.
पवित्र बदन तुम हर रस गावे बस कहि श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यहीसा तुमको वेद दिक पाल जहाते तुम तुम वित कहि सके कहाँ पे तुम उपकार सुग्रीव हि के नारा राम मिलाय रज पद दिन अंजनी ना जाया हनुमान ते समरू कुमार मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र जब जन पर भानो दिलो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका नहि मुख माहि चल तिलांग कहे असरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हार करते अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे हमें अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे राम द्वारे सुमन खवारे हो तन अपना बिन पैसार सब सुख लहे तुम्हारी चरण तुम रक्षक का रूप डरना आपन तेज सारो आपे तीनों लोक हाथ से कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे अंजनी ना जाया हनुमान ते समरू बजरंगे अंजनी ना जाया हनुमान ते समरू बजरंगे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत पीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे अंजनी ना जाया हनुमान ते समरू बजरंगे अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे चारों जुग पर ताप तुम्हारा है परसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असुर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चिंतन धरे हनुमंत सही सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव अपनाई जो सत बार पाठ कर कोई तू कहीं बंद महा सुख होई जो यह पट हनुमान चालीसा हो सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हर चेहरा की जय नाथ हृदय महादेवा अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित गदय बसौ सुर अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे अंजनी ना जाया हनुमान
के समरूप बजरंगे श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय દરબાર હનુમાનજીનો જય જયકાર થયો, મહાકાલેશ્વર મહાદેવનો જય જયકાર થયો. નગરમાં વાત ફેલાણે છે કે રાત દરબારની અંદર શ્રીકર નામના ગોળના માધ્યમ દ્વારા સૌને હનુમાનજીની ઝાંખી થઈ, નગરમાં ભક્તિ ફેલાવા લાગી છે. જે માણસો ભગવાનની ભક્તિ નહીં કરતા હતા તે પણ આજે ભગવાનની ભક્તિમાં જોડાવા લાગ્યા છે. પરંતુ રાજા ચંદ્રસેને આજે નિર્ણય લઈ લીધો છે કે મારા નગરના ગાયો છરાવતા ગોવાળને જો તું મહાદેવ દર્શન આપતો હો તો મને કેમ નહીં. આજે રાજા ચંદ્રસેન મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસી જાય છે અને મહાકાલેશ્વરને કહે છે કે મહાકાલ, જ્યાં સુધી તું મને દર્શન ન આપે ને ત્યાં સુધી આ સ્થાન ન છોડું. હવે હું મારા નગરના ગોવાળને તું દર્શન આપે, પ્રભુ મારું જીવન આખું તારી પૂજામાં મેં વિતાવ્યું છે. મહાદેવ મને તારી ઝાંખી થાય, મને દર્શન થાય. એક દિન, બે દિન, દિન વીતવા લાગ્યા છે. ઉજ્જૈન નગરના આજુબાજુના નાનકડા નાનકડા રાજાઓને જાણ થઈ કે રાજા ચંદ્રસેન પાગલ બની ગયા છે, શિવાલયમાં બેસી ગયા છે. હવે એ ઊભા થવાના નથી, નગરને લૂંટી લઈએ આપણે. હવે આ નાનકડા રાજાઓ મોટું સંગઠન કરે છે અને ઉજ્જૈન નગર ઉપર ચડાઈ કરે છે, પૂરા નગરને ઘેરી લેવામાં આવે છે. પ્રધાન પ્રધાન રાજાઓ નગરમાં પ્રવેશ કરે છે, નગરની જાહો જલાલી, નગરની સમૃદ્ધિ જોઈને રાજાઓ લલચાણે છે. ક્યાં છે તમારા નગરનો રાજા? નગરના માણસોએ કહ્યું કે અમારા નગરનો રાજા ચંદ્રસેન તો મહાદેવના પરમ ભક્ત છે અને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે. હુંકાર કરતા કરતા રાજાઓ બધા જ મહાકાલેશ્વર મહાદેવના પટાંગણમાં જાય છે, લલકાર કરે, હે ચંદ્રસેન, યુદ્ધ કરવા માટે તૈયાર થા, અમે તારા નગરને ઘેરી લીધો છે, અમારે શરણે થા અથવા યુદ્ધ કરવા માટે તૈયાર થા. રાજા ચંદ્રસેનના કાને અવાજ પડ્યો, કરી મહાકાલ, આ નગરને રાજાઓએ ઘેરી લીધું છે, દુશ્મન રાજાઓ મને શરણે થવાનું કહે છે. અરે મહાદેવ, હું તો તારા શરણે છું, તારાથી મોટું શરણ કોનું હોઈ શકે, તારાથી મોટું ચરણ કોનું હોઈ શકે, હું તારા આશરે છું. મહાદેવ આજે મારે રક્ષા કરજે, ના યુદ્ધ કરવા માટે ઉભો થાવ, ન કોઈના ચરણે જાઓ, ન કોઈના શરણે જાઓ, ન કોઈના આશરે જાઓ.
મહાદેવ મારી તું રક્ષા કરજે આજ. બહારથી રાજાઓ લલકાર કરે છે, ખુલ્લી તલવારો લઈને રાજાઓ શિવાલીમાં પ્રવેશ કરે છે. ચંદ્રસેનને લલકાર કરે, ઉભો થા અમારા શરણે થા. રાજા ચંદ્રસેન આંખો બંધ કરી ગયા અને મહાકાલેશ્વર મહાદેવને કહે છે, મહાદેવ આજે મારી રક્ષા કરજે, રક્ષા કરજે. રાજાઓ વારંવાર લલકારે છે ત્યારે એક રાજાને ક્રોધ આવે છે, આત્મા તલવાર લઈને કહે છે કે રાજા ચંદ્રસેન, જો તું આંખો નહીં ખોલે ને મારા શરણે નહીં થા, અત્યારે ધડથી મસ્તક તારું જુદું કરી દેશ. એમ એક દુશ્મન રાજા તલવાર ટાંકીને રાજા ચંદ્રસેન ઉપર પ્રહાર કરવાની તૈયારી કરે છે, અને ભગવાન મહાદેવ ધ્વનિ માત્ર અગ્નિ જ્વાળાઓ સાથે શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થાય છે. હુંકાર માત્રથી, ધ્વનિ માત્રથી દુશ્મન રાજાઓને બાળીને ભસ્મ કર્યા છે. એ રાજા ચંદ્રસેન, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, વરદાન માગો, વરદાન માગો. રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ પ્રભુ મારે કોઈ વરદાન નથી માગવું, બસ પ્રભુ આપની ઝાંખી થઈ, આપની ભક્તિ મારા હૃદયમાં રહે મહાદેવ. રાજા ચંદ્રસેન વરદાન માગો. ત્યારે રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ બસ આપનું તેજોમય સ્વરૂપા લિંગમાં સ્થિર કરો, અને જે કોઈ આ લિંગની પૂજા કરે અનુગ્રહાય લોકા નામ લિંગ રૂપેણે સત મહા પરમાત્મા, એનું સર્વ રીતે ઉત્તમ કરજો, એનું સર્વ રીતે કલ્યાણ કરજો મહાદેવ. રાજા ચંદ્રસેને ભગવાન શંકરનું દર્શન કર્યું છે અને ભગવાન મહાદેવ પોતાનું તેજ એ લિંગની અંદર સમાવી દે છે અને શિવલિંગનું સુંદર તેજ વધી જાય છે અને એ શિવલિંગનું નામ છે બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. ભગવાન વ્યાસજી કહે છે કે જે કોઈ આ મહાકાલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમને મહાકાલેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન બોલે છે, ઇદં પવિત્રં પરમં રહસ્યં સર્વ સોંખ્યદં આખ્યાનં કથિતં સ્વર્ગં શિવ ભક્તિ વિવર્ધન શિવ ભક્તિ વિવર્ધન. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે એમના હૃદયમાં મહાદેવની ભક્તિની વૃદ્ધિ થશે. હે મહાત્માઓ, હવે હું તમને ચતુર્થ જ્યોતિર્લિંગની કથા કહું છું, આપ સાંભળો. મેં આપને સોમનાથ મહાદેવની કથા કહી, મેં તમને મલ્લિકાર્જુન મહાદેવની કથા કહી, મેં તમને મહાકાલેશ્વર મહાદેવની કથા સંભળાવી. આપ સાંભળો મહાત્માઓ, જ્યોતિર્લિંગ ચતુર્થકમ ચ કૃપયા વદવિતમ ઓમકારે પરમેશ્વરસ્ય સર્વ પાતક હરિણ સર્વ પાતક. જે કોઈ માનવ ઓમકારેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે માનવના સર્વ પાતકો મુક્ત બને છે, તે માનવનો સર્વ રીતે મંગલ થાય છે. સુદ પુરાણે કહે છે મહાત્માઓ, મા નર્મદાના તટે ભગવાન મહાદેવનું આરાધન કરનારા ભગવાન મહાદેવના ભક્ત વિંધ્યાચલ પર્વત છે. કઠિન સાધના, કઠિન ઉપાસના કરી છે. ઓમકાર નામના તીર્થમાં ભગવાન મહાદેવે દર્શન આપ્યું છે અને વિંધ્યાચલે કહ્યું, પ્રભુ આપનું તેજોમય સ્વરૂપે સ્થિર કરો. અને વિંધ્યાચલની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી સુંદર જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થાય છે મા નર્મદાના તટ પર. એ જ્યોતિર્લિંગનું નામ છે બોલીએ ઓમકારેશ્વર મહાદેવ. મા નર્મદાના સામેના કિનારે અસંખ્ય ઋષિઓ તપ કરે છે. મહાત્માઓને ખબર પડી કે નર્મદાના સામેના તટ પર ભગવાન મહાદેવ લિંગ રૂપેણ. મહાદેવને કહ્યું, ભગવાન આ નર્મદાનો જલ પ્રવાહ અમે સામે કિનારે કેવી રીતે તમારું દર્શન કરવા માટે આવીએ? હે મહાદેવજી, અમે પણ તમારા ભક્ત, પ્રભુ અમને પણ દર્શન આપો. અને માર નર્મદાના બીજા તટ પર ઋષિમુનિઓને શંકર ભગવાન દર્શન આપે છે અને ઋષિમુનિઓ કહે છે કે હે મહાદેવ, અહીંયા આપનું સ્વયંભૂ લિંગ પ્રગટ થાય,
જેથી કરીને અમને પણ રોજ તમારું દર્શન અને પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય. અને નર્મદાના બીજા કિનારા પર ભગવાન મહાદેવ પોતાનું તેજોમય લિંગ સ્થિર કરે છે, એ શિવલિંગનું નામ છે બોલીએ મમલેશ્વર મહાદેવ. નર્મદાના બંને તટ પર એક લિંગ, બંને લિંગો મળીને એક જ્યોતિર્લિંગ બને છે. મા નર્મદાના એક કિનારા પર ઓમકારેશ્વર મહાદેવ છે, મા નર્મદાના બીજા કિનારા પર મમલેશ્વર મહાદેવ છે. બંને લિંગોનું દર્શન કરવાનું, પૂજન કરવાનો મહિમા કહ્યો છે. સાચ નર્મદા રુદ્ર સ્વરૂપા, મા નર્મદા કોઈ સામાન્ય નદી નહીં, સાક્ષાત રુદ્ર સ્વરૂપા છે. દર્શનાત પાપહારિકા, એ મા નર્મદા છે. ગંગામાં સ્નાન કરવાથી માનવ પવિત્ર બને છે, યમુનાનું પાન કરવાથી માનવ પવિત્ર બને છે. પણ શિવ મહાપણમાં કહ્યું છે મા નર્મદાનું દર્શન કરવા માત્રથી માનવ પવિત્ર બને છે. દર્શનાત પાપહારિકા, જય જય મા નર્મદે પાષાણ લિંગ રૂપેણ મા નર્મદા. મા નર્મદાના જલપ્રવાહમાં જેટલા પથ્થરો છે, પાષાણ છે, લિંગ રૂપેણ. કોઈ પણ શિવલિંગ તમે લાવો તો તેની પ્રતિષ્ઠા વિધિ કરવી પડે, પરંતુ મા નર્મદાના જલપ્રવાહમાંથી લાવેલા લિંગની કોઈ પ્રતિષ્ઠા વિધિ ન કરો તો પણ લિંગો પ્રતિષ્ઠિત થયેલા લિંગો છે. તેને નર્મદેશ્વર મહાદેવ કહેવાય છે, તેમને પાષાણલિંગ કહેવાય છે, તેમને બાણલિંગ પણ કહેવાય છે. તેથી જ્યાદાતર આપણા શિવાલયોમાં નર્મદેશ્વર મહાદેવ વિરાજે છે. વધારે વધારે શિવાલયોમાં આપણે નર્મદાના જલપ્રવાહના લિંગો સ્થાપિત કરી શા માટે? એ પાષાણની આયુ કરોડો વર્ષોની છે, બાકી લિંગો ખવાઈ જાય છે. તેથી કોઈ પણ જગ્યાએ શિવાલય નિર્માણ કરો ત્યાં હંમેશા કાં સ્ફટિક લિંગ અથવા મા નર્મદાના જલપ્રવાહમાંથી નિર્માણ થયેલો લિંગ, એ લિંગને સ્થાપિત કરો. કારણ કે મા નર્મદાના જલપ્રવાહમાં જે લિંગો તૈયાર થાય છે એ લિંગોનું આયુ કરોડો વર્ષોનું છે, બાકી અનેક લિંગો છે સમય કાળ જતાં એ લિંગો ખવાઈ જાય છે. જેવી રીતે આપણા શિવલિંગની શરૂઆત થઈ ગઈ છે, જેવી રીતે આપણા સોમનાથ મહાદેવને ધીમે 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 કાળ ખાઈ રહ્યું છે. તેથી હવે કોઈ પણ જગ્યાએ શિવાલયો નિર્માણ થાય, મા નર્મદાના જલપ્રવાહના લિંગોનો મહિમા શિવપ્રણમાં બહુ ગાયો. સર્વલિંગોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લિંગ જો કોઈ હોય તો મા નર્મદાનું લિંગ છે. અને કોઈ પણ શિવાલયમાં 100 વર્ષ વીતી જાય ત્યારબાદ બીજું લિંગ સ્થાપિત કરી શકો છો. કોઈ પણ પ્રતિષ્ઠિત લિંગ હોય, સ્વયંભૂ લિંગ નહીં, કોઈ પ્રતિષ્ઠિત સ્થાપિત લિંગ હોય, એ લિંગ કાળ તેને ખાઈ જાય. કારણ કે કાળ તો પૂરા બ્રહ્માંડનું ભક્ષણ કરી રહ્યો છે, માનવ તો તેની ગણતરીમાં કાંઈ નથી ને, તો પથ્થરને દરેકને કાળ ખાઈ રહ્યો છે. તો એ જગ્યાએ તમે બીજું શિવલિંગ સ્થાપિત કરી શકો છો. પણ 100 વર્ષ સુધી એ સ્થાને એ લિંગ બીજું તમે સ્થાપિત ન કરી શકો. આવું એક વિધાન છે. દરેક દેવતાઓની ઉત્થાપન વિધિ થાય પણ શિવજીને નથી થતી. શિવજીનું શિવાલય પાડવું એમ નથી બોલતા, શિવ શિવાલય ઉતારવું. જૂનું શિવાલય ઉતારી નવનિર્માણ શિવાલય તમે બનાવી શકો છો. વિદ્વાનો પાસે આના ઘણા બધા રસ્તાઓ, તેના મત છે. તેથી કોઈ પણ લિંગ ખવાઈ જાય તો એવું ન સમજો કે આવતા સમયમાં શું થશે. કોઈ પણ લિંગ પૂર્ણ રીતે ખવાઈ જાય છે ત્યારે એ સ્થાને નવનિર્માણ લિંગ સ્થાપિત કરી શકાય છે, તેવો એક શાસ્ત્રનો મત છે. પણ કોઈ જગ્યાએ એકદમ નવનિર્માણ શિવાલય નિર્માણ થતું હોય તો બને ત્યાં સુધી નર્મદા લિંગો સ્થાપિત કરવા, કારણ કે આયુ તેની વધારે છે, અથવા સ્ફટિક લિંગની આયુ અધિકમાં અધિક. તેથી આ લિંગોનો મહિમા શિવપ્રાણની અંદર તો કહ્યું, શિવપ્રાણની અંદર દર્શનાત પાપહારિકા રુદ્ર સ્વરૂપા મા નર્મદા પાષાણ શિવ રૂપેણ. જેટલા લિંગો નર્મદાના પથ્થર છે એટલા બધા જ, આપણે બોલીએ ને ગુજરાતીમાં કે નર્મદાના જેટલા કંકર એટલા બધા જ શંકર, એવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ શાસ્ત્રો ઉપરથી કહેવત આવે છે. તો જે કોઈ માનવ ભાવ ભક્તિને આદરપૂર્વક ઓમકારેશ્વર મહાદેવ અમને મમલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે એક શ્લોક ગાયો છે, સુનિએ જરા. એવમ પૂજ્ય શંભો માતૃ ગર્ભ વસે નહીં, યદ્વિષ્ટં ફલં તસ્ચ પ્રાપ્નુયાન્નાત્ર સંશયઃ પ્રાપ્નુયાન્નાત્ર સંશયઃ. સુત પુરાણે કહે છે, હે મહાત્મા, હવે તમને હું
પંચમ જ્યોતિર્લિંગની કથા કહું છું. પાંચમું જ્યોતિર્લિંગ, પહેલું સોમનાથ, બીજું મલ્લિકાર્જુન મહાદેવ, ત્રીજું મહાકાલેશ્વર મહાદેવ, ચોથું આપણું ઓમકારેશ્વર મમલેશ્વર મહાદેવ, પંચમ જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ છે. હિમાલય પહાડ પર કેદાર નામનો એક પહાડ છે, કેદારનું એક શિખર છે, અને હિમાલય પહાડ પર ભગવાન વિષ્ણુના અંશ અવતારો નર નારાયણ થયા છે. એમને બદ્રિકા આશ્રમમાં રોકાય નહીં, બદ્રિકા પર્વત પર રોકાય નહીં, મહાદેવનું કઠિન સાધન કર્યું છે. જે જગ્યાએ ભગવાન દ્વારકાધીશે પણ સાધના કરી છે એ બદ્રી આશ્રમ. આમાં અનેક ભાઈઓ બહેનો વડીલો બદ્રીનારાયણ ગયા હોય છે. હિમાલયના ચાર ધામ ને આપણા, ગંગોત્રી, યમનોત્રી, કેદારેશ્વર અને બદ્રી નારાયણ, આ ચાર ધામ છે હિમાલયના. અને ભારતના ચાર ધામ આપણું ગુજરાતનું દ્વારકા, દ્વારકાની સામે જ જગન્નાથપુરી, નીચે રામેશ્વર, ઉત્તરમાં ઉપર બદ્રીનારાયણ, આપણા ભારતના ચાર ધામ છે. એ જ રીતે હિમાલયના ચાર ધામ છે, ગંગોત્રી, યમનોત્રી, મંદાકિની, અલકનંદા. અલકનંદા છે ને અલકાપુરીમાંથી આવે છે, મહાદેવનો મિત્ર કુબેર અલકાપુરીનો માલિક, જેનું નામ અલકેશ છે ને, લંકામાં રહે તે લંકેશ, અલકાપુરીમાં રહે તે અલકેશ. એ અલકાપુરીમાંથી સરિતા આવે છે, તેથી એ નદીનું નામ છે અલકનંદા. એક નદીનું નામ છે મંદાકિની, જે હિમાલયમાં જઈને ફરી વાર પાછા પ્રગટ થાય છે કામદવનની અંદર, કામદગીરી પહાડની બાજુમાં અત્રિ અનુસયન આશ્રમની સામે જે નદી છે એ મંદાકિની ગંગા છે. ક્યારે તમે ચિત્રકૂટ જાઓ ને તો કામદવન છે, ઋષિમુનિઓની તપસ્થલી કામદવન, અને કામદગીરી પહાડ, એ કામદગીરી પહાડની બાજુમાં અનસુયા અત્રિનો આશ્રમ છે, એમની સામે જે સરિતા છે મંદાકિની છે, એ મંદાકિની ગંગાનો બહુ મહિમા છે. તો આમાંથી કેદારેશ્વર મહાદેવનું દર્શન પણ ઘણા વડીલોએ, ભાઈઓએ, બહેનોએ કર્યું હોય, બદ્રીનારાયણનું પણ દર્શન કર્યું હોય, અને બદ્રીનારાયણથી તમે થોડા આગળ જાઓ તો મા સરસ્વતીનું ઉદગમ સ્થાન છે ને, મા સરસ્વતીના તટ પર વ્યાસ ગુફા છે ને, ભગવાન વ્યાસજી આ બધું બોલ્યા, અને સામે ગણેશ ગુફા છે ને, ભગવાન ગણેશે બધું લખ્યું. અને મા સરસ્વતીના સામે તટ પર જવા માટે એક પહા, એક પથ્થર છે, એ પથ્થર ઉપરથી પહેલે પાર જવાય. મા સરસ્વતીનું ઉદગમ સ્થાન એક પહાડ, પહાડમાંથી મા સરસ્વતી પ્રગટ થાય, અને એક પથ્થરના ઉપરથી તમે જાઓ, એ પુલનું નામ છે ભીમપુલ. કારણ કે પાંચ પાંડવો જ્યારે સ્વર્ગારોહણ કરતા હતા ત્યારે ભાઈઓએ કહ્યું કે ભીમ તો બહુ બળવાન છે, કંઈ કરને આ નદીનું સામે પાર જવું છે, ત્યારે ભીમે એક પથ્થરને ધક્કો માર્યો એટલે આડો પડી ગયો, એ પુલ બની ગયો, તે પુલનું નામ ભીમપુલ. ભીમપુલથી ઉપરથી તમે છાવ થોડા નીચે આગળ આલો, આગળ ચાલો, પગદંડી છે, એ પગદંડની ઉપર એક બોર્ડ મારેલું છે, સ્વર્ગમાં જવાનો રસ્તો, એટલે કોઈને જવું હોય તો ત્યાંથી જવાય છે. ઘણા ચાલતા 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 જાય છે સ્વર્ગારોહણ, દૂર દૂર સુધી જાય છે, ક્યારેક જો તંદુરસ્તી હોય તો જઈ શકાય છે. તો આવો બદ્રીનારાયણને યાદ કરીએ. પવિત્ર શ્રાવણ મહિનો છે, જન્માષ્ટમી છે, સોમનાથ મહાદેવનું સાનિધ્ય છે, શિવમાં પણ ભગવાનની ઉપસ્થિતિ છે, આવું ભાગ્ય કોનું હોય ભાઈ. હિમાલય પહાડ જઈએ અને બદ્રીનારાયણને યાદ કરીએ. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા પત નિર્મલ શ્રી બદ્રીનાથ શંભવમ શેષ સુમિરન કરત નિષતિ ધરત ધ્યાન મહેશ્વરમ શ્રી વેદ બ્રહ્મ કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિષમ શ્રી બદ્રીનાથ વિષમ શ્રી બદ્રીનાથ વિષમ. ભગવાન વ્યાસ કહે છે ભગવાન વિષ્ણુના અવતાર નર નારાયણ બદ્રિકાશ્રમમાં જેને કઠિન તપ કર્યું મહાદેવનું,
व्यास बोले छ नर नारायणाख्यो या अवतारो हरे रदिजा ते पाते भारते खंडे बद्रय आश्रम एवहि बद्रय आश्रम एवहि। महादेव ने कठिन उपासना कठिन साधना महादेव दर्शन आए पाच ए नर नारायण वरदान मांगो वरदान मांगो। नर नारायण कहो प्रभु बस आपनो दर्शन एज वरदान पण एक प्रार्थना प्रभु सामेनो जे शिखर छे ए शिखर नो नाम छे केदार नाम नो शिखर ए केदार शिखर पर तमारू स्वयंभू स्वरूप प्रगट करो। नर नारायण ने प्रार्थना थी हिमालयना एक शिखर नो नाम छे केदार नाम नो शिखर ए केदार शिखर पर महादेव जी પોતાનો તેજોમય સ્વરૂપ સ્થિત કરે છે શા માટે તો કે અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમહ જગતનું કલ્યાણ કરવા માટે ભગવાન મહાદેવ કેદાર નામના પહાડ પર સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને એ જ્યોતિર્લિંગનું નામ છે બોલી કેદારેશ્વર મહાદેવ। પાંચ પાંડવો દર્શન કરવા માટે કેદારેશ્વર મહાદેવ પધારે છે અને મહાદેવને થયું કે આટલું કષ્ટ વેઠીને પાંચ પાંડવો આવે મને ઓળખે કે કેમ। ભગવાન શંકર પશુનું રૂપ લઈને ભાગવા લાગે છે પાંચ ભાઈઓમાંથી ભીમનું ધ્યાન ગયું કે આટલા દુઃખ સહન કરી અને તમારું દર્શન કરવા માટે આવીએ છીએ આપ ક્યાં પશુ બનીને ભાગો છો ભેંસાનું રૂપ લઈને પાડાનું રૂપ લઈને ભાગે ભીમ પાછળ પડે છે અને ભગવાનનું પૂછ પકડે છે। અદ્ભુત એક લીલા છે એ ભેંસાનું એ પાડાનું મસ્તક અલગ પડે છે ધડ ત્યાં રહે મસ્તક અલગ પડી હિમાલયને પહેલે પાર નેપાલ દેશમાં પડે છે અને ત્યાં એક શિવલિંગનું પ્રાગટ્ય થાય તે શિવલિંગનું નામ છે બોલીએ પશુપતિનાથ મહાદેવ। તેથી ભગવાન વ્યાસજી એમ કહે છે કોઈ માનવ કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા ન જઈ શકે નેપાલ દેશમાં જઈને પશુપતિનાથ મહાદેવનું દર્શન કરે તો તેમને કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે। આવી રીતે ભગવાન કેદારેશ્વર પશુપતિનાથ મહાદેવનો જે કોઈ મહિમા સાંભળે છે એ માનવને મનમાં જે કાર્યો વિચાર્યા હોય એ દરેક કાર્યો તેના સફળ થશે આવું ભગવાને એક શ્લોકની અંદર કહ્યું છે। એતત વચન સમાખ્યાતમ યત પુષ્ટમ ઋષિ સતમહ શ્રુત્વા પાપમ હરેત સર્વમ નાત્ર કાર્યા વિચારણ નાત્ર કાર્યા વિચારણ। મનમાં જે કઈ કાર્યો વિચાર્યા હશે એ બધા જ કાર્યો પૂર્ણ થશે આવો જ્યોતિર્લિંગનો મહિમા છે। ત્યારબાદ ભીમ નામનો એક અસુર થયો સુદક્ષિણે દક્ષિણેની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે અને તે જ્યોતિર્લિંગનું નામ છે બોલી ભીમા શંકર મહાદેવ। ગંગાના તીટે સુપ્રસિદ્ધ નગરી કાશી નગરી મહાદેવજી ખુદ પોતાના કર્કમલો દ્વારા લિંગ સ્થાપિત કરે છે ખુદ પોતાનું તેજોમય સ્વરૂપ તેમાં સ્થિર કરે છે એ જ્યોતિર્લિંગનું નામ છે બોલી કાશી વિશ્વનાથ મહાદેવ। નાસિકની બાજુમાં બ્રહ્મગીરી પહાડ છે બ્રહ્મગીરી પહાડની તલેટીમાં ગૌતમ અને અહલ્યાજીનો આશ્રમ છે ગૌતમ અને અહલ્યાની પ્રાર્થનાથી ત્રિદેવતાઓ પ્રગટ થાય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને ત્રિલિંગ ત્યાં પ્રગટ થાય છે એ જ્યોતિર્લિંગનું નામ છે બોલીએ ત્રયંબકેશ્વર મહાદેવ। મહાદેવનું આપેલું શિવલિંગ લઈને રાવણ લંકા તરફ જાય છે વચ્ચે ગણપતિ મહારાજ રાવણ પાસેથી લિંગ લઈ લે છે અને સ્થાપિત કરી દે છે એ લિંગનું નામ છે બોલીએ વૈજનાથ મહાદેવ। દારૂકાની અંદર સુપ્રિય દારૂક અને દારૂકના ત્રાસથી સુપ્રિય નામનો વૈશ્ય મહાદેવનો પરમ ભક્ત સુપ્રિય નામના વૈશ્યની રક્ષા કરવા માટે સાગરના મધ્ય દારૂકાવન દારૂકા ટાપુ એના ઉપર ભગવાન મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય એ લિંગનું નામ છે બોલીએ નાગેશ્વર મહાદેવ। ભવાની પ્રગટ થાય તે દેવીનું નામ છે નાગેશ્વરી માતા। ભગવાન રામ જે લંકા તરફ યાત્રા કરે સેતુ બંધ નિર્માણ કરે છે
અને ભગવાન રામજી કહે છે, જાઓ હનુમાનજી સુંદર મજાનું શિવલિંગ લઈને આવો. હનુમાનજી શિવલિંગ લેવા માટે જાય છે, અહીંયા ભગવાન રામજીને શિવની સ્થાપના કરવી છે. હનુમાનને આવતા બહુ ઇંતજાર વાર લાગે છે, વેળુમાંથી લિંગ બનાવે છે ભગવાન શ્રી રામજી, અને વેળુના લિંગની બાલુકા લિંગની પૂજા કરે છે, અને ભગવાન મહાદેવજી ભગવાન શ્રી રામને દર્શન આપે છે, અને ભગવાન રામજીની પ્રાર્થના લઈ લિંગ રૂપેણ સતમાં સુંદર સાગર તટે એક શિવલિંગ પ્રગટ થાય, તે શિવલિંગનું નામ છે બોલિયે રામેશ્વર મહાદેવ. હનુમાનજી સુંદર શિવલિંગ લઈને આવે છે, જો ભગવાન શ્રી રામ લિંગનો સ્વીકાર કરો. ભગવાન શ્રી રામ કહે છે, હનુમાનજી તમે આવવામાં બહુ ઇંતજાર બહુ વાર લગાડી, મેં તો લિંગ સ્થાપના કરી નાખી છે, પ્રભુ પ્રગટ થયા છે, લિંગ રૂપેણે પ્રભુ પરમાત્મા સ્થિર થયા છે, તો પ્રભુ હું જે લિંગ લાવ્યું તેનું શું કરું હવે હું? ત્યારે ભગવાન શ્રી રામજી કહે છે, હનુમાનજી આપ સાક્ષાત શંકર છો, આપના કરકમલો દ્વારા બાજુમાં લિંગ તમે સ્થાપિત કરો. અને રામેશ્વર મહાદેવની બાજુમાં હનુમાનજી પોતાના કરકમલો દ્વારા લિંગ સ્થાપિત કરે છે, અને એ શિવલિંગનું નામ છે બોલી વિશ્વેશ્વર મહાદેવ. ત્યારબાદ આપણું 12મું જ્યોતિર્લિંગ છે ઘુષ્મા નામની એક નારી, મહાદેવની પરમ ભક્ત, મહાદેવની સાધનાથી તેનો મૃત પુત્ર જીવિત મહાદેવજી પાછો આપે છે, અને ઘુષ્મા નામની નારીથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અને ત્યાં લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થાય છે, અને એ શિવલિંગનું નામ છે બોલી ઘુષ્મેશ્વર મહાદેવ. જે કોઈ માનવ ભાવ ભક્તિને આદરપૂર્વક આ બારે બાર જ્યોતિર્લિંગોની કથાનું શ્રવણ કરે છે, તે માનવને બારે બાર જ્યોતિર્લિંગોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો આપણા 12 જ્યોતિર્લિંગ ભારત દેશની અંદર વિદ્યમાન છે, તો આશા રાખું છું કે આપ સૌને બારે બાર જ્યોતિર્લિંગોના નામ મુખપાઠ હોય, કંઠસ્થ હોય, તો આવો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રને યાદ કરી બારે બાર જ્યોતિર્લિંગોના નામનો પાઠ કરીએ, તો સાથે ગાઈએ. આપ સૌને મુખ પાઠ હોય, પવિત્ર શ્રાવણ માસ છે, સોમનાથ મહાદેવનું સાનિધ્ય છે, શિવ પણ ભગવાનની ઉપસ્થિતિ ભાવશે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ દાવીનામ ભીમા શંકરમ સેતો વંદેતું રામેશમ નાગેશમ તારુકાવને વારાણસ્યાં તુ વિશ્વેશમ પ્રિયંબકમ ગૌતમી તટે હિમાલયે તું કેદારમ ઉષ્ણે શમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઢે નર સપ્ત જન્મ પ્રથમ પાપ સ્મરણ વિનશ્યતે સ્મરણ વિનશ્યતે. જે કોઈ માનવ 12 જ્યોતિર્લિંગોના નામ બોલે છે તે માનવ 7 જન્મોના પાપોમાંથી છૂટે અને તેના જીવનની સંધ્યા સુધરે છે, અને જે માનવના જીવનની સંધ્યા સુધરે તેનું મૃત્યુ સુધરે, અને જેનું મૃત્યુ સુધરે તેનો ભાવ સુધરે જ. ભાઈ પહેલાં પણ કહ્યું તો આજે પણ કહું છું, મારો મહાદેવ જરૂર પ્રાતકાલનો દેવ છે, મારો મહાદેવ જરૂર મધ્યાહનનો દેવ છે, પણ ખરેખર તો મારો મહાદેવ એ સંધ્યાનો દેવ છે. જેને પોતાના જીવનની સંધ્યા સુધારવી હોય તેને ભગવાન મહાદેવનું ભજન કરવું. જીવનની સંધ્યા એટલે વૃદ્ધ અવસ્થા,
વૃદ્ધ અવસ્થામાં શરીરમાંથી રોગ ફૂટી નીકળે છે, વૃદ્ધ અવસ્થામાં શરીર જર્જરિત બની જાય છે. અને બહુ આદરથી હું તમને કહું છું કે જે કોઈ બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે ને એને વૃદ્ધવસ્થા પીડા નથી આપી શકતી. જન્મ મૃત્યુ જરા જરા એટલે શું, જરા એટલે વૃદ્ધવસ્થા હે ને. શંકરનું જે હૃદયથી દિલથી ભજન કરે ને બાલ્યવસ્થાથી એને વૃદ્ધવસ્થા પીડા ન આપે એવા અનેક મહાદેવના ભક્તો મેં જોયા છે. 90-90 વર્ષની ઉંમરથી હોય ને તો તંદુરસ્ત હોય છે, શરીરમાં એક પણ રોગ ન હોય અને હાલતો ચાલતો શિવ ભક્ત. આવા અનેક મહાદેવના ભક્તોને મેં જોયા છે. આમ પ્રાતકાલે ઉઠે, સવારમાં ભગવાનના મંદિરમાં બેઠા હોય, હાથમાં ઓમ નમઃ શિવની માળા હોય, માળા હાથમાં રહી જાય, માળામાંથી પંખીડું જતું રહે, પીડા રહિત મૃત્યુ. બાકી મૃત્યુની પીડા આટલી ભયાનક, આટલી વિકરાળ મૃત્યુની પીડા હોય છે કે ભલો ભલો માણસ કંપી જાય, થરથરી જાય છે. એક વીછી ડંખ મારે નહીં, એક સાથે કરોડો વીછી ડંખ મારે, અંગ અંગ પર ડંખ મારે. અને જે વેદના શરીરમાં પ્રગટ થાય, આમાંથી કોઈને અનુભવ થયો હશે, ભગવાનને કરું છું, કોઈને અનુભવ ન થાય આ, પણ જ્યારે વીછે ડંખ મારે ને એ જ્યારે વેદના, પૂરા અંગ પર જે ડંખ મારે વેદના, એના કરતા કરોડો ગુણી વેદના આ શરીરમાંથી જીવ જ્યારે છૂટે ને ત્યારે થાય છે. તેથી મૃત્યુની પીડામાંથી મુક્તિ મેળવવા માટે, વૃદ્ધવસ્થાની વેદનામાંથી મુક્તિ મેળવવા માટે મહાદેવની ભક્તિ કરજો. તમે કોઈ પણ સંપ્રદાયમાં હો, મને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, દરેક સંપ્રદાયો બગીચાના સુંદર ખીલેલા પુષ્પો છે, પણ બીજ તો મારો મહાદેવ છે, બીજ તો શંકર છે, બીજધારી છે, મૂળ ભગવાન શંકર છે. તેથી તમારું, તમારી પ્રજાનું જો તમારે મંગલ કરવું હોય તો કોઈ પણ સંપ્રદાયમાં જકડાયેલા પકડાયેલા પુરાયેલા હો, પણ આત્મકલ્યાણ માટે તો શંકરની જ ભક્તિ કરવી પડશે, મહાદેવનું જ ભજન કરવું પડશે. તેથી સંપ્રદાયની થોડી જડતા ઓછી કરો અને મહાદેવનું થોડું ભજન કરો, શંકરના શરણે જાઓ. અને બહુ આદરથી હૃદયથી કહું છું મારા વડીલોને, જો તમારા બાળકોનું ભવિષ્ય તમારે ઉજ્જવળ જોવું હોય તો તમારા બાળકોને વારસામાં મારા મહાદેવની ભક્તિ આપજો. તમારા બાળકનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, આસમાનમાં સિતારીની જેમ ચમકતું રહેશે તમારું બાળક જો તમે મહાદેવની ભક્તિનો તને વારસો આપશો ને. શંકર મૂળ છે, મહાદેવ પ્રધાન છે, મહાદેવ આપણો આધાર છે, જીવની ગતિ શિવ તરફ છે ભાઈ. અરે મારો રામ પણ જયારે ગયો ને ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નિર્વાણ. અરે મારો દ્વારકાધીશ તો સોમનાથના શરણે ગયો, છેલ્લો અભિષેક કર્યો સોમનાથને, કે હવે આવું છું તારા લોકમાં આવે હું, અદભુત લીલાને પૂર્ણ કરી પરમાત્મા આવી રહ્યો છું. આ પ્રાચીનો પીપળો શા માટે પસંદ કર્યો એને, આ સોમનાથનું પ્રભાસ તીર્થ શા માટે પસંદ કર્યું દ્વારકાધીશે, તેનું કોઈ તો કારણ હોય ને. અને મને દુઃખ તો એ વાતનું થાય, કૃષ્ણને માનનારા શંકરનું દર્શન કરવાનું ભૂલી જાય છે. અરે એવા મેં જોયા છે કે મહાદેવની જે ભક્તિ કરતા ને તેનું મોઢું ન જોવે, અમારથી ન જોવે. અરે કૃષ્ણની પાસે જે કાંઈ સામર્થ્ય છે ને એ મહાદેવની કૃપા છે. તમે શિવપ્રાણની વાયવત સંહિતામાં તમે જોવો તો ખરાવ જરા ભલા માણા, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમંજના ચરણમાં બેસી અને કેવી બધી વિદ્યાઓ પ્રાપ્ત. ઉપમંજુ કોણ? જેને મહાદેવને દ્રષ્ટિ માત્રથી વિદ્યાઓ મળે છે, ઉપમંજુ ઋષિ થયા છે, અજર અમર છે, જેનું મૃત્યુ નથી. ભગવાન શંકરે તેને વરદાનો આપ્યા છે, દ્રષ્ટિ માત્રથી વિદ્યા. જે વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા, મહાદેવની માયાનું પણ નામ છે શાંભવી માયા, અને મહાદેવની એક વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. દ્રષ્ટિ માત્રથી મહાદેવજી ઉપમંજુ ઋષિના વિદ્યા પ્રદાન કરી અને એ ઉપમંજુના ચરણમાં બેસી અને ભગવાન કૃષ્ણજીએ શિવ વિદ્યા, પંચાક્ષરી વિદ્યા, વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. અને ઉપમંજુના માર્ગદર્શન નીચે હિમાલય પહાડમાં ભગવાન કૃષ્ણજીએ શિવ સાધનાઓ કરી. આમ શિવપણમાં ચરિત્ર કેટલું વિસ્તારથી છે. અને મહાદેવજીએ ભગવાન દ્વારકાધીશને વરદાનો આપ્યા,
અને પછી ભવાનીએ કહ્યું, કેશવ મારે પણ તમને કંઈ આપવું છે. અને પછી ભવાની જે વરદાનો આપે છે, અદ્ભુત ચરિત્ર છે. મહાદેવ મૂળ છે, મહાદેવ પ્રધાન છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલો આપ સૌને મારી વિનંતી છે, ભલે તમે કોઈ પણ દેવી દેવતાઓના શરણે હો, કોઈ પણ સંપ્રદાયમાં હો, પણ પ્રધાન શિવ છે, તેનું ખૂબ ભજન કરજો, મહાદેવનું ભજન કરજો. તમારા બાળકોને શિવ ભક્તિ આપજો, તમારા બાળકોને રુદ્રાક્ષ પહેરાવજો, એમને કહેજો પંચાક્ષર મંત્રનો જાપ કરે. બહુ સરળ મંત્ર છે, સુખમ મુખોચ્ચાર્ય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ જેટલા સરળ એટલો મહાદેવનો મંત્ર પણ સરળ છે. સપ્તકોટી મહામંત્ર, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ આ મૂળ મંત્ર છે, આ મહામંત્ર છે, આ શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર. નારદ, દુનિયાનો કોઈ પણ માનવ સર્વ મંત્રનો જાપ ન કરી શકે, પરંતુ આ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે ને, તે દુનિયાના સર્વ મંત્રોના જાપ કરવાનું ફળ મળે છે. તેથી નારદ, આ મંત્ર શ્રેષ્ઠ છે. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. નારદ, પ્રણવ લિંગાય નમઃ, પ્રણવ લિંગ છે. ઓમ ને સૂક્ષ્મ પ્રણવ કહેવાય છે, ઓમ નમઃ શિવાયને સ્થૂળ લિંગ કહેવાય છે, સ્થૂળ પ્રણવ કહેવાય છે. પ્રપંચમાંથી તારનારો, પરમાત્માના લોક સુધી પહોંચાડનારો, પરમાત્માનું મિલન કરાવનારો કોઈ દુનિયાનો શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર જો હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ દુનિયાના દરેક મંત્રો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે છે, ત્યારબાદ એ મંત્રનો જાપ કરવાના તમે અધિકારી બનો છો નારદ. પરંતુ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ માનવ માત્ર આ મંત્રનો જાપ કરી શકે છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ પુરુષ, કોઈ પણ નારી, સદૈવ પવિત્ર અપવિત્ર કોઈ પણ અવસ્થામાં, ઘરમાં, વનમાં, શમશાનમાં, હાર હાલતમાં આ મંત્રનો જાપ કરી શકાય. કોઈ માણસ એમ કહે કે સ્નાન કર્યા વગર ભગવાનનું નામ ન લેવાય, અરે ભાઈ હર હાલતમાં ભગવાનનું નામ લેવાય છે. ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ પણ જપી શકે. આમ તો શિવ પ્રણમાં એવું કહ્યું કે ઓમ નમઃ શિવાય મંત્ર બ્રાહ્મણો જ જપી શકે છે, બાકી અન્ય કોઈ માનવ આ મંત્રનો જાપ ન કરી શકે છે, એવું કહ્યું છે. અ ઉ મ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો ની નમો ની, ઓમ નમો શિવાય ની, નમઃ શિવાય ની, ઓમ નમઃ શિવાય. તો આપણે શું કરવું? તો કહ્યું અન્ય માણસોએ ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ. બહેનોએ શું કરવું? તો કે શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ. પણ અંતમાં પાછું એમ કહ્યું, ભગવાનના દરબારમાં કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી, કોઈ વર્ણ નથી, કોણ સ્ત્રી કોણ પુરુષ, જીવની કોઈ જાતિ એવું કહી શકો તમે કે આ પુરુષનો જીવ છે? એવું તમે કહી શકો આ નારીનો જીવ છે? એવું તમે કહી શકો આ પશુનો જીવ છે? જીવ તો જીવ છે, તો જીવનો ઈશ્વર કોણ? ભગવાન શિવ. તેથી સર્વભૌમ માનવ માત્ર આ મંત્રનો જાપ કરી શકે છે ભાઈ. તેથી મારા વહાલા ભાઈઓને પણ પ્રાર્થના, મારી વહાલી બહેનોને પણ પ્રાર્થના છે, બહુ દિલથી કહું છું, જેટલા અધિકમાં અધિક આ મંત્રનો જાપ કરશો ને, તમારો માર્ગ કંટક રહિત બનશે, તમારો માર્ગ કંકર રહિત બનશે. કંટક અને કંકર બંને માર્ગમાંથી દૂર જશે. ભગવાન શંકરે વચન આપેલું છે, દેવતાઓ કહો મહાદેવ સાંભળો તમે, ત્યારે શંકર ભગવાન દેવતાઓને કહે છે, દેવતાઓ કોઈ પણ માનવ નિરંતર અવિરત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, ત્રિશુલ લઈને તેની આગળ 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 નિરંતર ચાલુ છું, એટલે દેવતાઓ કોઈ મહાદેવ કોઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તેની આગળ આગળ ચાલવાનું કારણ કયું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે દેવતાઓ સાંભળો, કોઈ પણ માનવ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેને આગળ 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 તેટલા માટે ચાલુ છું કે તેના માર્ગમાંથી કાંટા ને કંકર દૂર કરવા માટે અને તેના ભાગ્યના દ્વાર ખોલવા માટે તેની આગળ આગળ ચાલતો રહું છું. જે માનવ નિરંતર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. વિદ્યાર્થી કો જપે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. જેના મનમાં જે કામના હોય આ મંત્રથી કામના પૂર્ણ થાય છે. અને બહુ દિલથી કહું છું કે આ કોઈ મંત્રનો આશ્રય કરે છે તેને કોઈ પિતૃ પીડા ન હોય, તેને કોઈ ગ્રહ પીડા ન હોય, તેને કોઈ પનોતીની પીડા ન હોય. જે આ મંત્રનો આશ્રય કરે છે એ પીડા રહીત પોતાનું જીવન જીવી શકે છે. તેથી બ્રહ્માના શબ્દો છે, નારદ આ પંચાક્ષર મંત્રનો જાપ કરજો. નારદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો. અને તમે યાદ રાખજો, નારદ મહાદેવના પરમ ભક્ત છે. નારદ મહાદેવના ભક્તો હોવાને કારણે નારદ નારાયણ નારાયણ બોલે છે. આ શિવ ભક્તોની ઓળખાણ છે, ઓમ નમો નારાયણ, જય નારાયણ, નારાયણ મહાદેવના ભક્તોની ઓળખાણ. આ નારદી પરંપરા અમારી પરંપરા છે. અમે લોકો ગિરિપુરી ભારતી દસનામ ગોસ્વામી એ પૂજા કરે શંકરની, બાકી મળે ત્યારે શું બોલે છે? ઓમ નમો નારાયણ, જય નારાયણ. અમે લોકો જય મહાદેવ એમ નથી બોલતા, જય શંકર એવું નથી બોલતા, ઓમ નમો નારાયણ. વિષ્ણુને અમે યાદ કરીએ છીએ, કારણ કે મારા મહાદેવના હૃદયમાં નિરંતર વિષ્ણુ બિરાજે છે. અમે ભગવાન શંકરના પૂજારી, મહાદેવની પૂજા કરી, અમારી પરંપરા શંકરની પૂજા છે. અમારી પેઢીઓની પેઢીઓ, પેઢીઓની પેઢીઓ સમાધિમાં દફનાઈ ગઈ, શંકરની પૂજા કરી, આરતી ઉતારી ઉતારીને. હે, તેથી ઓમ નમઃ શિવાય મંત્ર તમને જો મોટો લાગે, તમે બોલી ન શકો, હે, તો મહાદેવ 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 મહાદેવ. પણ મહાદેવ મહાદેવ પણ તમને મોટું લાગે તો, કારણ કે ટૂંકા રસ્તા બહુ ગમે ને આપણને, તો બ્રહ્માના શબ્દો છે, શિવ શિવ બોલો મોહી પાર લગાવે, શિવ શિવ બોલો પાર લગાવે, પાર લગાવે ઓહી મુક્તિ દિલાવે, શિવ શિવ બોલો પાર લગાવે, શિવ શિવ બોલો પાર લગાવે. શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતિ તે, સંસારના સર્વ બંધનોમાંથી મુક્ત કરનાર શિવનું નામ તરવાનું સાધન. તરીમ સંસાર મૂળ પાપાની, સંસારના સર્વ મૂળ પાપોમાંથી જેમનું મુક્ત રહેવું હોય શિવનું ભજન કરો. બ્રહ્મા નારદને કહે, શિવનામ કુંઠરણ વિનાશન જાય તે ધ્રુવમ. શિવનું નામ પાપને જળમૂળમાંથી કાપીને ફેંકી દે, શિવનું નામ કુહાડાનું કામ કરે છે. શિવનામ અમૃતમ પેયમ, શિવ નામ રૂપી જે અમૃત પીવે છે એ પાપના દાવાનળના દુઃખમાંથી મુક્ત રહે છે. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. મહાદેવનું નામ અમૃતનો વરસાદ છે. કેવો વરસાદ? અવિરત નિરંતર, જે લુપ્ત ન થાય, જે બંધ ન થાય, ખાલી ન થાય, અવિરત વરસતો વરસાદ શિવનું નામ છે. ભવંતિ વિવિધા ધર્માસ્તે શમ સદ્યો ફલોન મુખા. જેના મુખમાં શિવનું નામ છે ને એના દુનિયાના બધા ધર્મો ફલ આપવા માટે કાર્યરત બની જાય છે. શિવેતિ નામ દાવાનલે મહાપાતક પર્વતાહ. અસંખ્ય પર્વતો સમાન કોઈ પાપ કર્યું હોય પણ શિવનું ભજન કરનારો માણસ અસંખ્ય પર્વતો સમાન પાપમાંથી છૂટી જાય. સત્યમ સત્યમ ન સંશય, ઇસમે કોઈ સંશય નહીં. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદ શિવપ્રણનો સાર, વેદનો સાર, મહાપુરુષોનો મત એ નામ છે. અંતે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નામનો મહિમા ગાયો છે. અને વર્તમાન યુગ એ કલયુગ છે. કલયુગ એટલે કર અને એ સમયે પરિણામ ભોગવ, કરયુગ. આજે કર્મ કર, ફલ તારા હાથમાં છે. આજે સારું કર્મ કર, તને ફલ હાજરમાં છે. હવે એવું નથી આ યુગની અંદર કે આ જન્મમાં કર્મ કરનું, ઓલા જન્મમાં નહીં. ભગવાન ઇન્ટરનેટ ઉપર કામ કરે છે. હવે આજે કરો એ સમયે ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે કલયુગ છે ને આ. નહીં કલી કર્મ ને ભગતિ બિબેકુ, રામ નામ અવલંબન એકુ. તુલસી એમ કહે છે, કલયુગની અંદર કોણ સત્યનું પાલન કરી શકે? કલયુગમાં કોણ ભક્તિ કરી શકે ભાઈ? નહીં, બહુ કપરી વાત છે. નામ આધાર,
ಕಲಿಯುಗಮಾನ ನಾಮನು ಆಶ್ರಯಕರು. ಕಲಿಯುಗಕ್ಕೆ ಕೇವಲ ನಾಮ ಆಧಾರ. ಸುಮಿರಿ ಸುಮಿರಿ ಭವ ಉತ್ತರಹಿ ಪಾರ ಕಟ್ಲೋ ಸರಳ ಮಾ ಸರಳ ಮಾರ್ಗ ಕಲಿಯುಗನಿಂದರೆ ಉಮಾ ಕಹೋ ಮೇ ಅನುಭವ ಅಪನ ಸತ ಹರಿ ಭಜನ್ ಜಗತ್ ಸಪ್ ಸಪ್ನ ಉಲ್ಟಾ ನಾಮ ಜಪೆ ಜಗಜಾನ ವಾಲ್ಮೀಕಿ ಬೇ ಬ್ರಹ್ಮ ಸಮಾನ ಮರಾ 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 ಕರ್ತು ಅಮರ್ ಬನಯ್ಯೋ. ತೇತಿ ಕಲಿಯುಗನಿಂದ ನಾಮನೇ ಪ್ರಧಾನತಾ ಭಗವಾನ ತು ವಚನ ಹೇ ಪೂಜ. ಕಲಿಯುಗನಿಂದ ಕೋಯ್ ಮೋಟಾ ಮೋಟಾ ಧ್ಯಾನ ಮೋಟಾ ಮೋಟಾ ಯಜ್ಞ ಮೋಟಿ ಮೋಟಿ ಪೂಜಾ ನ ಕರಿ ಸಕೆ ಪನ್ ಕಲಿಯುಗಮಾ ಭಗವಾನೆ ಎಮ ಕಯ್ಯು ಕೆ ಗಾಯನಾ ಸಿಂಗ್ ಉಪರ್ ಜಟ್ಲಿ ವರ್ ರಾಯ ನೋ ದಾಣೋ ರೈ ನೆ ಅಟ್ಲಿ ವಾರ ತಮೆ ಜೋ ಭಗವನ್ ನು ಧ್ಯಾನ ಕರೋ ನೆ ತೋ ಪನ ಸಫಲಂ ಜೀವಿತಂ. ಕಟ್ಲೋ ಉದಾರ ಯುಗ ಛ ಆ થોડી વાર પણ તમે પરમાત્માનું ભજન કરો તો પણ ભવ ફેરો ટળે એવો આ યુગ છે. અરે સતયુગી આત્માઓ, અરે ત્રેતાયુગી, અરે દ્વાપરી આત્માઓ તડપે. કલયુગી આત્માઓ પૂછ્યું કે અરે સતયુગી, અરે ત્રેતાયુગી, અરે દ્વાપરી શા માટે તડપો છો? ત્યારે ત્રિયુગી આત્માઓએ કહ્યું કે એટલા માટે અમે તડપીએ અમને કલયુગમાં જન્મ મળે. કલયુગમાં શા માટે? ત્યારે સતયુગી આત્મા, ત્રેતાયુગી આત્મા, દ્વાપરી આત્માઓએ કહ્યું કલયુગમાં અમને જન્મ મળે. અરે તમે તો સતયુગી, દ્વાપરી, ત્રેતાયુગી, કલયુગમાં શા માટે? ત્યારે ત્રિયુગી આત્માઓએ કહ્યું, હે કલયુગી આત્માઓ, સતયુગમાં કેટલું તપ કરવું પડતું હતું, ત્રેતામાં કેટલા યજ્ઞો કરવા પડતા, દ્વાપરમાં કેટલી કેટલી પૂજાઓ કરવી પડતી હતી, ચારે આત્મા કલ્યાણ થતું હતું. પણ કલયુગ તો એટલો સારામાં સારો યુગ છે કે ભાવથી કુભાવથી ભગવાનનું કોઈ નામ લે ને એ પણ ભગવાનના લોકને પામી જાય એવો આ કલયુગ છે. જે યુગમાં આપણે જીવીએ છીએ એ કલયુગ યુગ છે, સારામાં સારો યુગ છે. અને અમુક માણસોએ તો ખબર નહીં શરૂ કર્યું છે, કલયુગના દિવસ રાત્રિ અપમાનિત કરતા હોય છે. કલયુગ આવી ગયો, કલયુગ આવી. અરે કલયુગ તો સારામાં સારો યુગ છે. કલયુગે તમને હું નથી આપું, જરા જો તો ખરા ભલામણ. આવું ક્યાં બધું હતું પહેલા? ક્યાં મોટર ગાડી હતી? ક્યાં માયક હતા? ક્યાં લાઈટ હતી? અરે કોઈને પત્ર લખીએ તો 3 દિવસે પહોંચતો હતો, કે 4 દિવસે 15 દિવસે પહોંચતો હતો. આજે તમે આમ કરો છો, દુનિયામાં વાતો કરો છો. આ કેટલું કેટલું કલયુગમાં આપણને મળ્યું છે. એટલો સુંદર મોબાઈલ મળ્યો, દુનિયા આંખેમાં વાત કરી શકો છો. કમસે કમ ભગવાને મોબાઈલ આપ્યો હોય ને તો મોબાઈલ ઉપાડો ને મોબાઈલ છોડો, ત્યારે તમારા પરિવારમાં જે બોલાતું હોય ને બોલજો, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જે તમારું બોલાતું હોય બોલજો હલો. એ છોડો અને ભગવાનનું નામ લો, જેથી કરીને કોઈના કાનમાં ભગવાનનું નામ જાય તો એનું પણ મંગલ થાય છે. કલયુગની પ્રધાનતા છે, કલયુગ શ્રેષ્ઠ યુગ છે. આ કલયુગમાં કેટલા કેટલા માણસો ભગવાનનું ભજન કરે છે, કેટલી કથાનું શ્રવણ કરે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ અંતે નામનો મહિમા છે. ના આપણને સૌને ખબર છે, કોઈનું મૃત્યુ થવાની ત્યારે હોય તો આપણે શું કહીએ? ભગવાનનું નામ લો. અંત સમયે નામ લઈ શકતો નથી એમની સ્મશાન યાત્રા હોય ત્યારે શું બોલીએ આપણે? રામ નામ સત્ય છે, તમે રામ બોલો ભાઈ રામ. બ્રહ્મા નારદને કહે છે, નારદ નામનો આધાર છે, નામ પ્રધાન છે, નામ પુરાણનો સાર છે, નામ વેદનો મત છે, નામ મહાપુરુષોનું મંતવ્ય છે, નામ એ ભવસાગર તરવાનો આધાર છે. તેથી નારદ નામનો આધાર લો. અંતે બ્રહ્માજી બ્રહ્મલોક અંદર નામનો મહિમા ગાયો છે અને શિવપ્રાણ ગ્રંથને બ્રહ્મલોકમાં વિરામ આપ્યો છે. નારદે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યું છે, પાયો પરમ વિશ્રમ બ્રહ્માજીને પ્રણામ કર્યા છે, પરિક્રમા કરી, સાષ્ટાંગ પ્રણામ કરી, નારદે બ્રહ્માને દંડવત પ્રણામ કર્યા છે અને બ્રહ્માના મુખેથી મહાદેવની કથાનું શ્રવણ કરી આ નારદ મૃત્યુલોકમાં પધારે છે. જે લોકમાં આપણે રહીએ છીએ એ લોકનું નામ છે મૃત્યુલોક. આ જ લોક શિવલોક છે, કૈલાસ મૃત્યુલોકમાં છે. નારદ આવે છે અને પહેલું દર્શન નારદ મહાબલેશ્વરનું કરે છે. મહારાષ્ટ્રમાં મહાબલ મહાબલેશ્વર ત્યાં લિંગોનો રાજા છે. મહાબલ ક્યારેક અવસર મળે ને તો જજો. મહાબલેશ્વર આજના લોકો ફરવા માટે જાય છે, એ લિંગસ્થાન છે. મહાબલેશ્વર લિંગોનો રાજા છે. રાવણ રોજ તેની પૂજા કરવા માટે લંકાથી ત્યાં સુધી આવતો હતો, એવું મહાબલેશ્વરનું ચરિત્ર છે. નારદે મહાબલેશ્વરનું દર્શન કર્યું છે. નારદની યાત્રા આગળ તાપીમિયાના તટ પર નારદ આવે છે. તાપીમિયાના કિનારે
ಸ್ವಯಂಭೂ ಮಹಾದೇವ್ ಗಲತೇಶ್ವರನ ದರ್ಶನ ಕರೆ ಛೆ, ಕೇದಾರೇಶ್ವರ ಮಹಾದೇವನ ದರ್ಶನ ಕರೆ ಛೆ, ನಾರದೇ ತಾಪಿನಾ ಕಿನಾರೆ ಬೇಸಿನ ಶಿವನು ತಪ ಕರ್ಯು ಛೆ, ನಾರದಿ ಗಂಗಾನೆ ಪ್ರಗಟ ಕರಿ ಛೆ, ಅನೆ ನಾರದೆ ಪೋತಾನಾ ಕರ್ಕಮಲ ದ್ವಾರ ಲಿಂಗ ಸ್ಥಾಪಿತ ಕರ್ಯು ಛೆ. ಎ ಶಿವಲಿಂಗನು ನಾರದೇಶ್ವರ ಮಹಾದೇವ ಛೆ, ತಾಪಿನಾ ತಟೆ ಛೆ, ನ್ಯಾತ್ಯಾಥಿ ನಾರದ ನಿಕಳೆ ಛೆ, ಮಾ ನರ್ಮದಾನಾ ತಟೆ ಆವೆ ಛೆ, ನರ್ಮದಾನಾ ತಟೆ ಜಟ್ಲಾ ಲಿಂಗ ಛೆ, ತನ್ನ ದರ್ಶನ ನಾರದೆ ಕರ್ಯು ಛೆ, અંતે પૃથ્વી ઉપર જટલા શિવલિંગો છે તેનું દર્શન નારદે કર્યું છે. હજી પણ નારદ લિંગોનું દર્શન કરે છે અને કોઈ પણ જગ્યાએ લિંગ સ્થાપિત કરો, નારદ ભ્રમણ કરતા કરતા એકવાર શિવલિંગનું દર્શન કરવા માટે આવે છે. નારદ મહાદેવના પરમ ભક્ત છે. તો બ્રહ્મલોકની અંદર કથાને વિરામ થયો. પ્રયાગ તીર્થમાં સુત પુરાણે જે શિવ મહાપણ કથા 1000 વર્ષ સુધી કહી, 9 થી 12, 3 થી 6, રાત્રિના 9 થી 12, રોજની 9 કલાક, રોજની 9 કલાક કથા કહી. આ શ્રોતાઓ કેટલા સારા છે, 9 કલાક કથા સાંભળે, 9 થી 12, 3 થી 6, રાત્રે 9 થી 12. અને આપણે તો કેટલા વાગે કથામાં આવીએ, પૂરું થવાનું થયા જ્યારે, કેમ આપણે કેટલા સુગ્ન શ્રોતાઓ કહેવાય છે. જ્યારે કથાનો વિરામ થવાનો હોય ત્યારે બોલ ભરાઈ જાય મારો, બહુ આ મને ગમે, આટલી વાર તો આવે જ. આ મહાત્માઓ કેટલી કથા 1000 વર્ષ સુધી, ભલે 1000 વર્ષ તો આપણે ક્યાં સાંભળવાના હતા, કમસે કમ 3 કલાક. કેટલા આમાં દાતાઓનું દાન હોય, કેટલી મહેનત હોય, કેટલા મારા યુવાનોની સેવા હોય, કેટલી મહિનાઓની તૈયારી હોય, ત્યારે 3 કલાકની કથાઓ થતી હોય, 9 દિવસનું આયોજન થતું હોય. આપણે તો નવા કપડાં પહેરીને 3 કલાક બેસવાનું હોય, પણ એ પણ આપણે બેસી શકતા નથી. 1000 વર્ષ, રોજની 9 કલાક. અંતે સુત પુરાણી બોલ્યા છે કે મેં તમને 1000 વર્ષે કથા કેટલી સંભળાવી, તો કે સમંદરમાં 100 બળોનું 100 સાથે જેટલું પાણી આવે એટલી મેં કથા તમને 1000 વર્ષે સંભળાવી. તો 9 દિવસમાં મેં તમને હું સંભળાવ્યું, કાંઈ નહીં. અગાધ ચરિત્ર ભગવાન શિવજીનું છે, કોણ તેનો પાર પામી શકે, ન તવે તદ વર્ણ્યામહે. દુનિયાનો કોઈ પણ મહાપુરુષ શિવપુરાણનું પૂર્ણ રીતે વર્ણન ન કરી શકે એવું શિવ મહાપણ વિશાળ ગ્રંથ છે. સુત પુરાણે જે કથાને વિરામ આપ્યો છે, મહાત્માઓએ સુતની પરિક્રમા કરી, પૂજા કરી, સુત પુરાણનો જયજયકાર કરી અને માન સન્માન સાથે સુત પુરાણે જેને પ્રયાગ તીર્થમાંથી વિદાય આપી છે અને પ્રયાગ તીર્થને વંદન કરીને સુત પુરાણેજી ધર્મયાત્રા માટે નીકળે છે, ધર્મના પ્રચાર પ્રસાર માટે સુત ગયા છે. અને પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓએ કથાનું શ્રવણ કર્યું છે એ મહાત્માઓએ નિર્ણય લીધો કે હવે આપણે પ્રયાગ તીર્થ ન છોડી કાશીનગરમાં જઈએ. પ્રયાગ તીર્થને પગે લાગ્યા જ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિની સંગમે પ્રયાગે પરમ પુણ્ય પરમલોકસ્ય. પ્રયાગ તીર્થને પ્રણામ કરી મહાત્માઓ નીકળે છે, કાશીનગર જાય, ગંગામાં સ્નાન કરે છે, કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરે છે, કાલભૈરવજીનું દર્શન કરે છે. બાકીની આયુ બધી મહાત્માઓ કાશીનગરમાં પૂરી કરે છે. જેમ જેમ આયુ પૂર્ણ થતી ગઈ તેમ તેમ ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થયા છે. ભગવાન વ્યાસે શિવપુરાણની અંદર 24,000 શ્લોક કયા છે, 7 સંહિતાઓ છે, વિરામના શ્લોકો છે, અનેક શ્લોકો છે, લગભગ ગાવાનો અવસર મળતો નથી. પણ અંતિમ શ્લોક એક વ્યાસે આપણા સૌ માટે શિવને પ્રાર્થના કરી છે. અંતિમ શ્લોક વ્યાસજી મહાદેવને એમ કહે છે કે મહાદેવજી તમે સા અંબા, અંબા સાથે મહાદેવ, તમારા ગણો, તમારા પુત્રો, તમારો આખો પરિવાર મહાદેવ કથા કહેનાર અને કથા સાંભળનારના જીવનમાં મંગલ કરે. તેથી વ્યાસજીએ શિવપુરાણના અંતિમ શ્લોકની અંદર આપણા સૌના કલ્યાણ માટે શિવ પ્રાર્થના કરી છે. તો શિવપુરાણનો અંતિમ શ્લોક છે, વ્યાસ શિવ કથાને પૂર્ણ કરે છે. અંતિમ શ્લોકમાં આપણા સૌના સુખ માટે, આપણા સૌના મંગલ માટે શિવજીને અરજ કરે છે ભગવાન વ્યાસજી. હેતમ શિવ પુરાણસ્ય વક્તુઃ શ્રોતુશ્ચ સર્વદા સગણઃ સસુતઃ સાંબહં શંકરો શંકર શંકરો શંકર શંકરો
શંકર. હે મહાદેવ, વક્તા અને શ્રોતાના જીવનમાં શાંતિની સ્થાપના કરજો. શાંતિનો દાતા ભગવાન શંકર છે, અશાંતિનો નાશ કરનારા ભગવાન શંકર છે. તેથી પહેલે દિવસે વિષ્ણુ ભગવાને નારદને કહેલું કે શાંતિની પ્રાપ્તિ માટે શિવનું ભજન કરો. અહીંયા પણ છેલ્લે એમ કહ્યું છે વ્યાસજીએ કે જે કોઈ શાંતિની ઉપલબ્ધિ કરવી હોય તેને ભગવાન શંકરનું ભજન કરવું, મહાદેવનું ભજન કરવું. મહાદેવ દેવોનો દેવ છે, બ્રહ્માંડ 14 બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ નાયક છે, શિવ જ્યોતિ છે, શિવ નિરાકાર છે. તેથી જે કોઈ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને દુનિયાના દેવોના મંત્રો ફળ આપે, જે કોઈ નિરાકાર લિંગની પૂજા કરે છે તેને જગતના દેવ દેવતા તીર્થો પિતૃઓની પૂજાનો ફળ મળે છે. તો આદિ પૂજા નિરાકાર લિંગ છે, આદિ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે, આદિ દેવ ભગવાન શિવ છે, બાકીના દેવતાઓ સૂર્યના કિરણો છે, ભગવાન શિવની ચેતના છે. મહાદેવ શિવ નિત્ય છે, સનાતન છે મહાદેવ શંકર. તો પવિત્ર શ્રાવણ માસ, સોમનાથ મહાદેવનું સાનિધ્ય, સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. મંદિર સાથે જોડાયેલા દરેક કમિટીના ભાઈઓ તથા આપ સૌનો સાથ, દાતાશ્રીઓનું દાન, જજમાનશ્રીઓનો સહયોગ અને આપ સૌના સાથ અને સહયોગ દ્વારા આ મહાદેવની કથા સુંદર આયોજન થઈ અને પહેલે દિવસેથી આજ દિન સુધી 9 દિવસ હેમ ખેમ સાંગો પાંગ વીત્યા. નહીં કોઈ કલેશ, નહીં કોઈને મન દુઃખ, એના આનંદથી લેનારાઓએ લાભ લઈ લીધો. આમાં ઘણા ચહેરાઓને હું જોઉં છું કે પહેલે દિવસેથી, પહેલા દિવસના મંગલાચરણથી હાજર છે આજ વિરામ સમય સુધી. આટલી ઉંમર છે બાબુ બાપાની, છતાં બધાની પહેલા આવે, મારી પહેલા આવી જાય. નિયમિત આ વડીલે ધ્યાન દિન કથાનું શ્રવણ કર્યું છે, એક એક શબ્દને પકડ્યો છે. અમારા અરવિંદભાઈ, પંકજભાઈ, રાજુભાઈ અને વધારે લાભ તો કૃષ્ણાબેનને બહુ મળ્યો, કારણ કે બંને પતિ પત્ની મને આ લાવે, મને લાવે એટલે એમને સાંભળવું જ પડે. રાજુભાઈ તો ક્યારેક ક્યારેક આંટો મારી આવે છે રહોડામાં, દેખરેખ તેની જવાબદારી હોય, પણ મેં જોયું છે કૃષ્ણાબેને પૂરેપૂરા દિવસો કથા સાંભળી. આમાંથી ઘણા મને નામ સૌને યાદ ન હોય, રજનીભાઈ જેટલો સમય મળે એટલો સમય સવે કથાનો લાભ લીધો છે. તો મને ખૂબ આનંદ થયો અને આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શિવમાં પણ કથા હું આજે વિરામ કરવા તરફ જઈ રહ્યું છું ત્યારે મને કહેતા ખૂબ આનંદ થાય છે. આ 523મી કથા મારી આજે વિરામ પામવા જઈ રહી છે ત્યારે આટલી શિવકથાની 9 દિવસની યાત્રા દેશ દેશાંતર, ગામડે ગામડે, નગરે નગરે, શહેરે શહેરે, કેટલાય ચહેરાઓ નજર સામેથી પસાર થતા હોય છે. 9 દિવસે દુનિયા બદલે, 9 દિવસે શ્રોતા બદલે, ગામ બદલે, હવામાન બદલે, પણ આ ધરતી ઉપર મહાદેવના ભક્તો બહુ છે. ઘણીવાર મારે સંપ્રદાયના જે ધર્મસ્થાપક હોય ને એને મિલન થાય ને ત્યારે એમ વાર્તાલાપ કરતા હોય કે અમારા ભક્તો વધારે, અમારા ભક્તો વધારે. જો ત્યારે હું એમને એમ કહું કે ભલે તમે બધા મહેનત કરો, તમારા ભક્તો વધારે છે, પણ હું કહી શકું છું કે આ પૃથ્વી પર વધારે વધારે કોઈના ભક્તો હોય ને તો મારા મહાદેવજીના ભક્તો જ હોઈ શકે છે. શંકર ભગવાનના ભક્તોની સંખ્યા બહુ છે, અધિકમાં અધિક મહાદેવના ભક્તોની સંખ્યા છે. તો આજે કથાને વિરામ તરફ જઈ લઈ રહ્યા છીએ ત્યારે અમારા સંગીતકાર ભાઈઓ પણ તમારી વ્યવસ્થાથી ખૂબ રાજી છે અને મારો ઉતારો પણ રાજુભાઈને ઘરે રહ્યો અને મહેમાનો હોય તેને સન્માન, મને પણ ખૂબ આનંદ આવ્યો. અને પધરામણી તો ન થઈ કારણ કે મને જેટલાઇટ લાગી લઈ હતી, જેટલાઇટ ઉતરતા તમને ખબર સમય લાગે, આખી રાત નીંદર ન આવે અને દિવસ પડવાનું થાય ત્યારે નીંદર આવે. ખબર ને તમે જેવા પરદેશથી આવતા હો, એક સાથે 12 કલાકનો ડિફરન્સ કાપવાનો હોય ત્યારે થોડીક તકલીફ પડે. તેથી પધરામણી બંધ રહી, પણ જે જે ભાવવાળા માણસો હતા એ રાજુભાઈને ઘરે આવી અને મળવા માટે આવ્યા. આપ સૌને મને મુલાકાત થઈ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મને શિવમાં પણ કથા કરવાનો અવસર મળ્યો અને આ વર્ષે આ સોમનાથના સાનિધ્યમાં પહેલી કથા મેં પ્રભાસ પાટણ સોમનાથના સાનિધ્યમાં કરી, બીજી કથા મેં પન્નામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને આ વર્ષની ત્રીજી કથા મને આપણા કંપાલા
યુગાંડાની અંદર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શું મહા પણ કથા કરવાનો અવસર મળ્યો. અને મને આ કથામાં આનંદ તો એ વાતનો થયો કે આ કથાની અંદર મારા યુવાન ભાઈઓએ અને યુવાન બહેનોએ બહુ સેવા આપી. જુવાનિયાઓ જે સેવા કરતા હોય, પીરસવાની સેવા, સાફ સફાઈની સેવા, કેટલો ખડે પગે ઉભા રહી અને સેવા કરી. તેથી એ કથાની અંદર જેને જેને દાન આપ્યું છે, જેને જેને સેવા કરી છે, તેના સૌ માટે ભગવાન શિવને ખૂબ પ્રાર્થના કરું છું. જેને જેને જેટલો સમય મળે તેટલી કથા શ્રવણ કર્યું છે તેના માટે મહાદેવને પ્રાર્થના કરું છું. શિવની કૃપા પૂર્ણ પૂર્ણ રહે. આજથી લગભગ 3 વર્ષ પહેલાં મુંબઈના એરપોર્ટ પર મને સંજયભાઈ મળેલા. હું જતો હતો રાજકોટ તરફ અને દિલ્હીથી હરિદ્વારથી આવી રહ્યો હતો અને એરપોર્ટ પર એકલો બેઠો હતો હું. અને વિમાનમાંથી ઉતરીને સીધા મારી પાસે આવ્યા, એરપોર્ટ ઉપર દંડવત પ્રણામ કર્યા. મેં કીધું, એ ભાઈ આ મંદિર નથી, આશ્રમ નથી, આ તો એરપોર્ટ છે, આ દંડવત પ્રણામ ન કરે. નીચે બેસી ગયા. બધું નહીં, મારી બાજુમાં તમે બેસો. મેં તમે ક્યાં રહો છો? તો કે કંપાલા. તમારી કથા અમે આસ્થા ટીવીમાં જોઈએ છે. મને ખૂબ આનંદ થયો ત્યારે મેં એમને કહેલું કે મેં તો કંપાલામાં તમારે મંદિર કે એવું કાંઈ છે? તો કે હા છે. તો મેં તો મંદિરવાળા મહાદેવનું મંદિર હોય ને તો મારો સંદેશો પહોંચાડજો, મારે ત્યાં કથા કહેવા માટે આવવું છે. એને 3 વર્ષ વીતી ગયા અને આજે એમના એમનું જે સપનું હતું કે મારે શિવકથામાં ગિરિબાપુને લાવવા, એમનું પૂર્ણ થયું. અને એમને એક આયોજકો સાથે ગઠબંધન કર્યું કે મને 9 દિવસ સુધી સ્ટેજ ઉપર આરતી ઉતારવા દેવાની. અને પહેલે દિવસે એટલે આજ સુધી એમના પરિવારને એમને સ્ટેજ ઉપર ભગવાન શિવપ્રાણની આરતી ઉતારી. અને તેથી મારા કોઈ કડવા શબ્દો તમને લાગતા હોય તો એ કડવા નથી, મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા ન પીએ કોઈ, એક બાર જો કડવા પીએ તો સબસે મીઠા હોય. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન હાલે કોઈ, એક બાર જો નીચા હાલે તો સબસે ઊંચા હોય. તો વધારે તો કાંઈ મારે બોલવાનું નથી રહેતું. શિવ મહાપણ કથાનું વિરામ માપ તરફ જઈ રહ્યું છું ત્યારે જેને જેને કથાનું શ્રવણ કર્યું છે તે સૌ માટે શંકર ભગવાનને પ્રાર્થના કરું છું, એમના મનમાં જે કામના હોય એમની યોગ્યતા પ્રમાણે સમય આવતા મહાદેવ પૂર્ણ કરે એવું શંકરને પ્રાર્થના. આપસોને ભગવાન શંકર તનથી મનથી ધનથી કૃપા કરે એવી મહાદેવને પ્રાર્થના. આપની તંદુરસ્તી બની રહે, તમારા બાળકો ભણી ગણી અને તમારું ગૌરવ બને એવી આપસોના બાળકો માટે શંકર ભગવાનને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. અને કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાયની અંદર હો, રુદ્રાક્ષ પહેરજો, ભાલમાં ભસ્મની બિંદી કરજો. વિષ્ણુ ભગવાને જે કહ્યું નારદને એ હું તમને કહું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો, સર્વ રીતે તમારું મંગલ થશે, સર્વ રીતે તમારું સારું થશે. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, રુદ્રાક્ષ રમરુદ્ર રોગનાશાય, ધર્મેન્દ્ર રુદ્ર, ભાલમાં ભસ્મની બિંદી તમારું મંગલ કરશે. અને જીવનમાં ખૂબ પુરુષાર્થ કરજો, મહેનત કરજો, થોડું સહન કરજો, જતું કરવાની ભાવના રાખજો. ભગવાન બધું તમારા ભાગમાં હશે આપી રહેશે. તમારા હાથમાંથી કોઈ લઈ જશે, તમારા ખીચામાંથી કોઈ લઈ જશે, તમારા ઘરમાંથી બેંકમાંથી કોઈ લઈ જશે, પણ તમારા ભાલમાં જે લખાયેલું છે એ દુનિયાનો કોઈ માણસ તમારી પાસેથી લઈ ન શકે. તેથી ભગવાન અને ભાલ ઉપર ભરોસો રાખજો. જીવનમાં એક વાત મહામંત્રની જેમ યાદ રાખજો, પેન્સિલ બનીને કોઈના ભાલમાં સુખની રેખા લખી ન શકો, કોઈ જરૂર નથી. પેન્સિલ બનીને કોઈના ભાલમાં સુખની રેખા લખી ન શકો, કોઈ જરૂર નથી. પણ કમસે કમ અવસર મળે ત્યારે ચેક લબ્બર બનીને કોઈના દુઃખને ભૂસવાનો પ્રયાસ કરજો. એ જ જીવનની સાર્થકતા છે, એ જ જીવનની ઉજ્જવળતા છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખજો, જાત ઉપર વિશ્વાસ રાખજો, તમે ભવસાગર તરી જશો. શ્રદ્ધા અને વિશ્વાસ શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા અને જાત ઉપર વિશ્વાસ. પંખી ડાળી ઉપર બેઠું છે, પવનના ઝપાટાઓ ડાળી ઝૂલે છે, પંખી નિર્ભય છે. નિર્ભય કેમ? આ પક્ષીને આ પંખીને પવન ઉપર વિશ્વાસ નથી, આ પંખીને વૃક્ષની ડાળી ઉપર વિશ્વાસ નથી. પંખી નિર્ભય છે તેનું કારણ એક કે પંખીને પોતાની પાંખો ઉપર વિશ્વાસ છે, તેથી પંખી નિર્ભય છે. જે માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને એ દુનિયાના કોઈ ખૂણે એ નિર્ભય રહી શકે છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા, જાત ઉપર વિશ્વાસ રાખો, બસ. વધારે નથી કહેતો, મધુર બોલજો, સારું બોલજો, કોઈને સારા દેખાડવા માટે બોલજો, કોઈને ઉપસાવી કાઢવા માટે બોલજો, કોઈને ઉતારી કાઢવા માટે નહીં બોલતા, મધુર બોલજો. તેવી એક પ્રાર્થના સાથે ખૂબ શિવનું ભજન કરજો. પુનઃ પુનઃ મહાદેવને પ્રાર્થના કરું છું, આપસો ઉપર શિવની કૃપા રહે એવી શિવના પ્રાર્થના. અને
સોમનાથ મંદિર કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને એટલે દૂરથી બોલાવી અને મહાદેવની કથાનું આયોજન કર્યું. રાજુભાઈ, તમે અમને ખૂબ હાંચવા, તમારે ઘરે અમને રહેવાની ખૂબ મજા આવી. કૃષ્ણાબેન, આપે પણ અને તમારા આખા પરિવારે ખૂબ મારી સરસ સેવા કરી. બાને પણ ખૂબ પ્રણામ કરું છું અને બાપુજી દેવલોકથી એમને પણ ખૂબ આદરથી વંદન કરું છું કે એમના સંસ્કાર, એમની પરંપરા રાજુભાઈ જાળવી રાખી છે અને જેટલા જેટલા આંગણે આવ્યા એમનું ખૂબ સ્વાગત કર્યું, સન્માન કર્યું છે અને એમના ઘરે મારો ઉતારો રહ્યો છે. બસ ભગવાન મહાદેવને ખૂબ પ્રાર્થના કરું, આપ સૌ પર શિવની કૃપા રહે. મારા શબ્દોને હું વિરામ આપું છું. 2 મિનિટ હું રાગ ભેરવી કરી લઉં કથાનો વિરામ સમય, ત્યારબાદ આભાર વિધિ સન્માન વિધિ જે કહે છે એ બધું રાજુભાઈ નવાડા પરેશભાઈ અમારા ચલાલાના એમના પિતાજી રતિભાઈ એમને મારી 19મી કથા કરેલી ચલાલામાં ગાયત્રી મંદિરે, ફક્ત 19, ખાલી 19 એ સમયથી એમને હું જાણું. તો ત્યારબાદ જે કંઈ આપ સ્થાન આપ જાળવી રાખજો. ફક્ત 2 મિનિટ રાગ ભેરવી સોમનાથના શરણે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં. જય જય શિવ દીન દયાલ, જય જય શિવ દીન દયાલ, મહાદેવ હરે, ભોલેનાથ હરે, મહાદેવ હરે, ભોલેનાથ. તાલી મહાદેવને વહાલી,
मंगल दीन दयाल हरे जय जय शिव दीन दयाल महादेव हरे भोलेनाथ महादेव हरे भोलेनाथ हरे Hare
महाशंकर भक्ति अविचलयापो शिव भक्ति अविचलयापो दसमा शिव रामेश्वर दसमा शिव रामेश्वर सेतु बंध स्थाप्य ओम हर 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 महादेव कुशमेश्वर गुण ज्ञान एकादश ज्योति शिव एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरु मुख लो गोति ओम हर 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 महादेव आरती अखंड प्रकाश जे भावे काशे शिव सन्मुख रहि गाशे भणे शिवानंद स्वामी भणे शिवानंद स्वामी सुख संपत्ति भाषे हर कैलाश जाशे ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौर करुणावतार संसार सार भुजगेन्द्र हर सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या त्रिविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः पार्वती पदये हर हर महादेव मंगलम भगवान शंभो मंगलम ऋषध्वज मंगलम पार्वती नाथो मंगलायतनोहर सर्वे मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरः यत् भुजितं मया देव परिपूर्णं तदस्तु मे ॐ भूर्भुवः स्वः श्री साम सदाशिव महारुद्राय प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि जहाँ उभा छो त्यांथी भगवान ने आरती आपी दियो जमनी पासे आरती नथी ए मनथी भगवान ने आरती आपे शंकर भगवान ने एक मानसी पूजा होय छे मनथी आरती आपे मनथी आरती मेळवी लो जमनाथमा आरती छे जहाँ उभा छो त्यां ज उभा रहेजो जमनाथमा आरती नथी ए ब्याज जोड़े राखो आओ पवित्र श्रावण मास संध्यानो समय सोमनाथ महादेव नो सानिध्य राधा कृष्ण नो सानिध्य भगवान राम लक्ष्मण जानकी नो सानिध्य शिव महापण भगवान नी उपस्थिति छे आओ आदर थी हृदय थी अपना परिवारजनों स्वजनों परिवार सौ ने याद करीने भगवान शिव जी ने अपने प्रार्थना करिए आइए भाव से आदर के साथ भक्ति के साथ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधनान् मृत्युर्मोक्ष्यमामृतात् ॐ
मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधिं पीड़ितं कर्म बंदने। साथ में मिलकर हम सब तीन तीन बार नमस्कार करेंगे। महादेव जी को तीन बार नमस्कार करने से आदि व्याधि उपाधि में से मुक्ति मिलती है, इसलिए साथ में नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शांति शांति शांति। उपरांत ऊंचा था अपने एटला माटे करिए छे કે પ્રભુની શરણાગતિનો સ્વીકાર કરો। પ્રશ્ન એ થાય કે ઊંચા હાથ આપણે શા માટે કરીએ છીએ? કે ભગવાનની શરણાગતિ સ્વીકારી એવો ભાવ પ્રગટ કરવા માટે આપણે ઉપર હાથ કરીએ છીએ। જય એ કોઈ શબ્દ નથી, જય એ મંત્ર છે। જે માનવ ઉપર હાથ કરીને જયજીકાર કરે તેને ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ તો મળે જ, પણ જે માનવ ઉપર હાથ કરીને જયજીકાર કરે છે તેના વિજયનો પ્રારંભ થાય છે। આ ભગવાનની શરણાગતિનો ભાવ છે। તો આવો આદર કે સાથ हम सब साथ में मिलकर जय जयकार करें भाव से। बोलिए रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की, हनुमान जी महाराज की, सदगुरु भगवान की, सोमनाथ महावीर भारत माता की। ओ नमः पार्वती पतये हर हर महादेव। धन्यवाद। जन्माष्टमी खूब खूब शुभकामना। कथा ने विराम आपू छू अने कथा ना विराम समय आप सबने नवरात्रिनी खूब खूब शुभकामना, दीपावलीनी खूब खूब शुभकामना, नवा वर्षनी शुभकामना अने लाभ पाचमनी खूब खूब शुभकामनाओ साथे कथाने विराम आपू छू। धन्यवाद। ओम नमः शिवाय। खूब खूब धन्यवाद।